ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै ॐ शांति शांति शांतिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शांति शांति शांतिः श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्ति मे लोकाः सप्तद्वीपा च मेदिनी यं यं वापि स्मरन् भावम् त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युद्ध च मय्यर्पितमनो बुद्धिः मामेवैष्यस्य संशयः अभ्यासयोगयुक्तेन चेतसानान्यगामिना परमं पुरुषं दिव्यम् याति पार्थानुचिन्तयन् अभ्यास अने वैराग्य वाला चित्त थी जे भगवान नु चिंतन करे छे हे पार्थ ते परम दिव्य पुरुष ने प्राप्त करे छे अनुचिंतयन शास्त्र आचार्य उपदेशम अनुध्यायन इत्येतत तो शास्त्र अने आचार्य ना आपेला उपदेश अनुसरी ने अनुध्यायन ध्यान करतो नदी समुद्र न्याय न नदी निरंतर समुद्रनी तरफ जती समुद्र में मड़ी जाए समुद्र बनी जाए
એમ આ મારું ચિંતન કરતો મારું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. હવે જેને પ્રાપ્ત કરે છે કેવો પુરુષ છે તો ભાષ્યકાર કહે છે કેમ વિશિષ્ટમ ચ પુરુષમ યાતિ ઇત્યુચ્યતે. એ જેને પ્રાપ્ત કરે છે એ કેવો વિશેષતાઓ વાળો છે કેવો પુરુષ છે તો ભગવાન નવમા શ્લોકમાં કહે છે કવિમ પુરાણ મનુષા સિતારમ અણોરણીયામ સમનુસ્મરેદ્યઃ સર્વસ્ય ધાતારમ ચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. કવિમ આ જેને પ્રાપ્ત કરે છે પુરુષનું વર્ણન કરે છે. કવિમ એ કવિ છે, પુરાણમ પુરાણ છે, અનુશાસિતારમ શાસક છે, અણોહ અણિયામસમ અણુ કરતા પણ સૂક્ષ્મ છે, યહ અનુસ્મરે જે આવા પુરુષનું સ્મરણ કરે છે, સહતમ યાતિ આગળ કહ્યું હતું કે તેને પ્રાપ્ત કરે છે, તો આવા પુરુષનું જે સ્મરણ કરે છે એને પ્રાપ્ત કરે છે. સર્વસ્ય ધાતારમ સર્વનો જે ધાતા છે, અચિંત્ય રૂપમ જેનું રૂપ અચિંત્ય છે, આદિત્ય વર્ણમ જે સૂર્ય જેવો પ્રકાશમાન છે, તમસઃ પરસ્તાદ અંધકારથી પર છે. ભાષ્યકાર કહે છે કવિમ ક્રાંતદર્શિનમ સર્વજ્ઞમ પુરાણમ ચિરંતનમ અનુશાસિતારમ સર્વસ્ય જગતઃ પ્રશાસિતારમ. કવિમ ક્રાંતદર્શિનમ, કવિ એટલે ક્રાંતદર્શી, ક્રાંત અતિક્રમણ કરીને જે દર્શન કરી શકે છે. જ્યાં ન પહોંચે રવિ, એવું પહેલા કહેતા હતા, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આમ પહેલાના જમાના બહુ શીખવતા હતા આપણને શાળામાં. તો સૂર્યથી પણ કવિ એટલે ક્રાંતદર્શી. ત્યારે તમને લાગે છે કવિ એટલે પેલો કવિ કવિતા લખનાર એવું સમજતા હશે, પણ એ કવિ કે સૂર્યથી ઉપર ના પહોંચી શકે. એટલે કવિ એટલે ક્રાંતદર્શી, અતિક્રમણ કરીને એટલે કે ઇન્દ્રિયો જેટલે પહોંચી શકે એટલાનું અતિક્રમણ કરીને પરની વસ્તુ જે જોઈ શકે છે એને કવિ કહેવામાં આવે છે. અતિતા દેહે અશેષ વસ્તુના દર્શન શાલિત્વાત, એટલે કે ઇન્દ્રિયોથી અતિત એવી વસ્તુઓનું દર્શન કરે છે કવિ. સર્વજ્ઞમ પુરાણમ ચિરંતનમ, પુરાણ એટલે ચિરંતન છે. ચિરંતન ચિરન એ એટલે આમ હંમેશને માટે, તન કાળવાચક પ્રત્યય છે, જેમ સ્વસ્તન યસ્તન સનાતન, તો તન કાળવાચક પ્રત્યય છે. અને અહીં ચિરનને લાગ્યો એટલે કે હંમેશને માટેનો ચિરંતન. તો ચિરંતનમ આદિમતઃ સર્વસ્ય કારણત્વાત અનાદિમ ઇત્યર્થઃ. તો આરંભ ધરાવનારી જે કોઈ વસ્તુઓ છે, જન્મ પામનારી જે કોઈ વસ્તુઓ છે, જે કાર્યો છે, એ બધા કાર્યનું જે કારણ છે અને જેનું પોતાનું કોઈ કારણ નથી, માટે જે અનાદિ છે, એટલે ચિરંતનનો અર્થ કર્યો. પુરાણ એટલે ચિરંતન, એટલે આદિ વગરનો સર્વનો જે કારણ છે તે. અનુશાસિતારમ સર્વસ્ય જગત પ્રશાસિતારમ, સમગ્ર જગતનો જે પ્રશાસિતા શાસન કરનારો છે તે. ભીષાસ્માદ વાતઃ પવતે, ભીષોદિતિ સૂર્યઃ, ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ, મૃત્યુર્ધાવતિ પંચમ. જેના ભયથી દુનિયાના મહાન અત્યંત પ્રચંડ પ્રભાવવાળા પરિબળો પણ જેના શાસનમાં કામ કરે છે. ભીષાસ્માદ વાતઃ પવતે, જેના ભયથી વાયુ વહે છે વાતઃ પવતે. ભીષોદિતિ સૂર્યઃ, જેના ભયથી સૂર્ય દરરોજ ને દરરોજ ને દરરોજ નિયમ પ્રમાણે ઉગ્યા જ કરે છે. આપણને ના દેખાય માટે ઉગ્યો નથી એવું નથી, એ દેખાય ના દેખાય જે હોય તો સૂર્ય તો ઉગે જ છે. ભીષોદિતિ સૂર્યઃ ભીષાસ્માદ અગ્નિઃ ચ ઇન્દ્રશ્ચ, અગ્નિ બળે જ છે અને બાળે જ છે. એને બળતા બળતા થાક લાગે કે એટલું બાળવાનું, જે આવે તેને બાળવાનું, જે આવે બાળવાનું. તો એને કોઈ તળો સંકોચ થાય, દુઃખ થાય, પીડા થાય, ગિલ્ટ ફિલિંગ થાય, કશું જ ના થાય, બળ્યા જ કરે, બળ્યા જ કરે, બળ્યા જ કરે. ભીષાસ્માદ અગ્નિશ્ચ ઇન્દ્રશ્ચ, ઇન્દ્ર વરસાદ વરસાવવાનું કામ કરતો હોય તો કર્યા જ કરે.
मृत्यु धावती पंचमः अने मृत्यु लोको ने मारी ज नाखे। नानु नानु छोकरो होय, बाळक होय, कोई युवान होय, कोई नु हजु लग्न काले ज थयो होय, कोई नु आवती काले थवानो होय, केवा केवा जात जात ना कार्म मोत थता होय, तो लोको ने दुख थाय आपणने। तो पेला मृत्यु ने दुख ना थाय के हूँ बधा ना जीव लई लो छु, कशुं ना थाय ने। ए जराय चिंता कर्या वगर के संकोच वगर એને જેટલી સૂચના આપવામાં આપે બધું જ કામ કરે છે, એટલે કે બધાનું શાસન કરનાર કોઈ છે, એવો જે શાસક છે એ આ પરમાત્મા છે। પછી આગળ કહે છે, અણોહો સૂક્ષ્મત અપિ અણીયાંસમ સૂક્ષ્મતરમ અનુસ્મરેત અનુચિંતયેદ્યઃ કશ્ચિત। અણુહો અણિયાંશમ, અણુ સામાન્ય રીતે સૌથી સૂક્ષ્મ વસ્તુ માટે શબ્દ વપરાય કે સૌથી સૂક્ષ્મ છે, એના કરતાં આ સૂક્ષ્મ છે। એટલે આપણો જે અણુ હશે એ આપણે તો અણુ કરતાં પરમાણુ નાનો કહીએ છીએ, પણ છતાંય માનો કે સાયન્સમાં કે વિજ્ઞાનમાં જે નાનામાં નાનો પાર્ટિકલ માનવામાં આવતો હોય એ પણ ભલે બહુ બહુ મહાન શક્તિવાળા સૂક્ષ્મદર્શક યંત્રથી પણ ના દેખાતો હોય તો પણ એ કશાકથી ઇન્ફર તો કરી શકાય છે, નહીં તો કેવી રીતે કંઈક આવો પાર્ટિકલ છે। એટલે પ્રત્યક્ષ નહીં તો સૂક્ષ્મદર્શકથી નહીં તો પણ અનુમાનથી તો એ વિષય જ્ઞાનનો બની શકે છે, એના કરતાં એ સૂક્ષ્મ એટલે ઇન્દ્રિયોથી કે જો આ સૂક્ષ્મદર્શક વગેરે છે ને એ બધા ઇન્દ્રિયોના એક્સટેન્શન એનો વિસ્તાર છે। એટલે ભલે ચશ્મા પહેરીએ પણ જુએ તો આંખ જ છે ને, એમ સૂક્ષ્મ દર્શક હોય તો પણ એના વડે જુએ તો આંખ જ છે, કાનને મશીન લગાડીએ તો પણ કાન સાંભળે છે। એટલે બધા જે એના ઉપકરણો લગાડવામાં આવે છે, ઉપનેત્ર ઉપશ્રોત્ર ને હિયરિંગ એડ ને આને ઉપનેત્ર કહે છે, તો પેલી હિયરિંગ એડ હોય એને ઉપશ્રોત્ર એવું કહેવાય। તો આવી જે વસ્તુઓ છે બધા ઉપકરણો, એ ઉપકરણો બધા જ ની એ બધા દ્વારા પણ ખરેખર તો ઇન્દ્રિયો જ જુએ છે। તો આ જે આત્મા છે એને કોઈક ઇન્દ્રિયના કોઈક ઉપકરણ લગાડ્યા પછી જોવાય ખરો કે કોઈ પણ ઉપકરણથી કોઈ પણ ઇન્દ્રિયો જોઈ શકતી નથી, એવો અતીત છે સર્વ ઇન્દ્રિયોથી। એટલા માટે કહ્યું અણુહો અણિયાંસમ, અણુથી અણુ કહ્યો એ પેલા કદની દ્રષ્ટિએ નથી કહ્યું કે નાનો ને એનથી નાનો ને એનથી નાનો, અણુને જોવાનો જેવો મુશ્કેલ છે એનાથી વધારે મુશ્કેલ છે, એનાથી વધારે સૂક્ષ્મ છે અણુ, ગમે તેમના પર દૃશ્ય છે, ઓબ્જેક્ટ છે, જ્ઞાનનો વિષય છે, અજ્ઞાતા છે, જ્ઞાનનો દ્રષ્ટા છે, એટલે એટલા માટે એને જોવો મુશ્કેલ એટલે અશક્ય છે। અને અનુસ્મરે યહ અનુચિંતયે યહ કશ્ચિત, જે કોઈ પણ એનું ચિંતન કરે છે। તો સ્મરણ અનુસ્મરે અનુશાસિતારમ અનુસ્મરેત એટલે અનુચિંતયેત, અને પછી અચિંત્ય રૂપમ પાછળ આવવાનું છે। તો જે સ્મરણ હોય છે એ અનુભવના બળથી જાતે થાય છે, અનુભવ કર્યો હોય અને અનુભવ જેટલો અનુભવ જેટલો પ્રબળ હોય, અનુભવ આપણા મનમાં જેટલો તીવ્ર પ્રભાવ જન્માવી શક્યો હોય એના બળ ઉપર સ્મરણ એની જાતે થાય છે, એમાં આપણે કશું કરવું પડતું નથી। એટલે અનુસ્મરેત કે અનુચિંતયેત, જેના મનમાં એટલા બધા સંસ્કાર કેટલો પ્રભાવ છે કે અનુસ્મરણ એ કર્યા કરે છે। આગળ ભાષ્યકાર કહે છે, સર્વસ્ય કર્મફલજાતસ્ય નથી એવું છે, ધાતારમ વિચિત્રતયા પ્રાણીભ્યઃ વિભક્તારમ વિભજ્ય દાતારમ, સર્વસ્ય ધાતારમ એનો અર્થ કરે છે ભાષ્યકાર મહારાજ, સર્વસ્ય કર્મફળજાતસ્ય ધાતારમ, તો બધા જ લોકોને કર્મફળો આપવા માટે વિભાગપૂર્વક આપવાનું કામ કેટલું બધું અઘરું છે, કોઈને જરા અન્યાય ના થઈ જાય ને, કોઈને પક્ષપાત ના થઈ જાય, કોઈને વધારે ના અપાય, ખોટું ના અપાય, ઓછું ના અપાય, બધી સંભાળ રાખીને જેના જે કર્મ હોય, કર્મમાં જે શક્તિ લગાડી હોય, જે ભાવના લગાડી હોય, જે દાનત લગાડી હોય, બધું જેટલું જેટલું એને રોક્યું છે એની પાછળ બધાને ધ્યાનમાં લઈને બધાને અનુરૂપ કર્મ પણ ભગવાન આપે છે, બધા પ્રાણીઓને વિચિત્રતા વિભાગ કરીને બધા ફળો આપે છે।
इस सिवाय सूर्य चंद्र वगैरह निर्धारण करना एले धातारम के दातारम, दातारम को तो कर्म फल अपनारो, धातारम धारण करनारो सूर्य चंद्र वगैरह निर्धारण करे छे, गुरुत्वाकर्षण बल ए पण बल आखरे भगवान नो एक बल रूपे प्रागट्य छे, अथवा सेंट्रीफ्यूगल ने सेंट्रीपेटर एटले केन्द्रोगामी केन्द्रगामी अने केन्द्रोत्सर्गी केन्द्रत्यागी, केन्द्रगामी अने केन्द्रत्यागी आ बने जे बड़ो छे ए बड़ो पण बधाने धारण करनार भगवान छे। अचिंत्य रूपम नस्य रूपम नियतम विद्यमानम अपि केनचित् चिंतयितुं शक्यते इति अचिंत्य रूपम अचिंत्य रूपः तम। तो अचिंत्य रूपम एनु रूप विद्यमानम अपि, तो के चिंतन नहीं थतुं तो हशे ज नहीं, के ना छे तो खरो ज परमात्मा छे, परमात्मा नुं स्वरूप छे, ते छतां पण चिंतयितुं शक्यते न केनचित् कोईनाय वडे एनु ज रूप छे, चिंतन करवाने अनुकूल उपलब्ध नथी। सकस्य स्तोतव्यः कतिविध गुणः कस्य विषयः, जो ए सगुण नी वात करवा जाइए तो एटला बधा एना गुणो छे के जेने आपणे आपणी बुद्धिमां समावी ना शक्ये, અને નિર્ગુણની વાત કરીએ તો એ અતીત છે માટે બુદ્ધનો વિષય બનતો નથી, જે સગુણ કે નિર્ગુણ બંને રૂપથી ચિંતનનો વિષય નથી બની શકતો, અને માટે તો શ્રુતિ શું કરે છે, અતદ્વ્યાવૃત્યયમ ચકિતમ અભિધત્તે શ્રુતિ હિ અપિ, શ્રુતિ પણ જે દેખાય છે એનો નિષેધ કરીને કે આ નથી આ નથી આ નથી એમ કરીને એનું નિરૂપણ કરે છે। આ સ્મરણ એની જાતે અનુભવના બળથી થાય છે, ચિંતન ચિંતન કરતા એ પોતાના બળથી કરવું પડે છે, સ્મરણ અનુભવના બળથી થાય છે, ચિંતન કરતાના બળથી થાય છે। આદિત્ય વર્ણમ આદિત્યસ્ય ઇવ નિત્ય ચૈતન્ય પ્રકાશઃ વર્ણઃ યસ્ય તમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત અજ્ઞાન લક્ષણાત अज्ञान लक्षणात मोहांधकारात परम तम अनुचिंतयन याति इति पूर्वेण एव संबंधः। आदित्य वर्णम आदित्यस्य इव सूर्यनिजम नित्य चैतन्य प्रकाशः वर्णः, नित्य चैतन्य प्रकाश चैतन्य स्वरूप एवो जेनो वर्ण छे एवो जेनो रूप छे, यस्य जेनो तम आदित्य वर्णम एवा आदित्य जेवा वर्ण वाला आदित्य जेवा प्रकाश वाला आदित्य जेवा रूप वाला तमसः परस्तात अंधकार थी पर छे। तो अही कयो अंधकार छे के अज्ञान लक्षणात मोहांधकारात परम, अज्ञान अने अज्ञान मते जन्मेलो मोह ए रूपी अंधकार, तो अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया, अज्ञान रूपी अंधकार ने कारणे સામે પડેલી હોય વસ્તુ તો એ દેખાતી નથી ઓળખાતી નથી, એને જ્ઞાન રૂપી અંજનને શલાકાથી જેમણે જોતો કર્યો છે, તો આ એવો અજ્ઞાન રૂપી અંધકાર એનાથી પર છે। સામાન્ય રીતે સૂર્યનો પ્રકાશ હોય એ અંધકારનો વિરોધી હોય, અહીં પ્રકાશ અહીં અંધકાર છે, તો સૂર્યનો પ્રકાશ અંધકારનો વિરોધી છે, આ સૂર્યના પ્રકાશ કરતા વિશેષ જુદા પ્રકારનો પ્રકાશ છે જે અંધકારનો કે અજ્ઞાનનો વિરોધી નથી, એ અજ્ઞાનને આશ્રય પણ આપે છે અજ્ઞાનનો વિષય પણ બને છે। વાદળ જન્મે છે સૂર્યમાંથી અને વાદળ જન્મ્યા પછી સૂર્યને જ ઢાંકે છે, વાદળ સૂર્યમાંથી જન્મે છે અને સૂર્યને જ ઢાંકે છે, તો વાદળનો આશ્રય સૂર્ય છે, વાદળનો વિષય પણ સૂર્ય છે, એમ અજ્ઞાનનો આશ્રય પણ ચૈતન્ય છે, અજ્ઞાનનો વિષય પણ ચૈતન્ય છે। એટલે ચૈતન્ય ના હોય તો અજ્ઞાન જન્મી ના શકે, આમ ચૈતન્ય અજ્ઞાનનો આશ્રય છે। અજ્ઞાન જન્મીને શું કરે છે, પહેલું કામ એ કરે છે ચૈતન્યને ઢાંકી દે છે, અજ્ઞાનનો વિષય છે। એટલે આ જે ચૈતન્ય આ સૂર્ય જેવો પ્રકાશ કહે છે, સૂર્યનો પ્રકાશ ને આ પ્રકાશમાં ફેર છે આ પ્રકારે, કે અજ્ઞાનનો એ વિરોધી નથી, જો અજ્ઞાનનો વિરોધી હોય તો અજ્ઞાન છે એવી ખબર જ ના પડે। સૂર્યનો પ્રકાશ અંધકારમાં સૂર્યનો પ્રકાશ આવે પછી અંધકાર છે એવી ખબર જ ના પડે, જ્યારે અહીં તો આત્માનું અજ્ઞાન છે એવી ખબર પડે છે, કેવી રીતે,
આત્માની ઉપસ્થિતિમાં આત્માની સન્નિધિમાં જ અજ્ઞાનની ખબર પડે છે. તો અનુચિંતન આવું જેનું સ્વરૂપ છે એનું અનુચિંતન કરતો પૂર્વેણ વેતિ સંબંધ યાતિ, આવું અનુચિંતન કરતો દિવ્યમ પરમમ પુરુષમ યાતિ એવું જે આગળ કહ્યું હતું એ કેવો પુરુષ એનું આ વર્ણન કર્યું. કદાતમનું સ્મરણે અને વળી આ કારણથી પણ ભગવાનનું અનુસ્મરણ સફળ છે માટે એ કરવું જોઈએ. તો ભાષ્યકાર કહે છે કિંચ અને વળી આ કારણથી પણ ભજન કરવું જોઈએ. 10મા શ્લોકમાં કહે છે પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ધ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. પ્રયાણ કાળે જ્યારે મૃત્યુનો સમય થાય છે ત્યારે અચલેન મનસા અચળ મનથી ભક્ત્યાયુક્ત ભક્તિપૂર્વક ભક્તિ સાથે જોડાઈને યોગ બલેન ચૈવ અને યોગના બળથી ભ્રુવોહ મધ્યે, ભ્રુવોહ એટલે બે ભ્રમરની મધ્યમાં, પ્રાણ સમ્યક આવેશ્ય પ્રાણને સારી પેઠે બે ભ્રમરની મધ્યમાં સ્થાપિત કરીને સમ્યક પછી જે શરીર છોડે છે સહ તમ પરમ દિવ્યમ પુરુષમ ઉપૈતિ એ પરમ શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે. ભાષ્યકાર કહે છે પ્રયાણ કાલે મરણ કાલે મનસા અચલેન પ્રચલન વર્જિતેન ભક્ત્યાયુક્ત ભજનમ ભક્તિ તયાયુક્ત. તો પ્રયાણ કાળે જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે અચળ મનથી એટલે કે મન ચલિત ના થઈ જાય એવી રીતે ભક્તિપૂર્વક ભક્તિથી જોડાઈને ભક્ત્યાયુક્ત ભજનમ ભક્તિ, ભજન એટલે ભક્તિ, ભજનમ નામ રસનમ, તો ભજન એટલે ભગવાનને યાદ કરીને ભગવાનનો રસ વાગોળવો, રસને ચાખવો, રસનમ ભજનમ નામ સેવનમ, ભગવાનનું સેવન કરવું, ભગવાનનો ભાગના બની જવું, ભક્તા ભગવાનના ભક્ત બની જવું, આવી ભક્તિથી જોડાઈને. તો મરણ કાળે કેવી રીતે ભગવાનનું ભજન થાય? મરણ કાલે ક્લેશ બાહુલ્ય પી બહુ ક્લેશ અને બહુ પીડા થતી હોય ત્યારે પણ પ્રાચીન અભ્યાસ પ્રસાદ આસાદિત બુદ્ધિ વૈભવ, પેલો પહેલાનો અભ્યાસ એને કરેલો છે, અભ્યાસનો પ્રસાદ, અભ્યાસને કારણે અભ્યાસની કૃપા, અભ્યાસનો પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, આ અભ્યાસના પ્રસાદથી આસાદિત મેળવેલ બુદ્ધિ વૈભવ. તો પહેલાનો સતત નિરંતર અભ્યાસ 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 આ અભ્યાસને કારણે એના ચિત્તે નિર્નિમિત્ત કે અનાયાસ પ્રસન્નતા પ્રાપ્ત કરેલી જ છે. અને એ પ્રસન્નતાની સાથે એ જ્યારે શરીર છોડે છે, ભગવંતમ અનુસ્મરન યથાસ્મૃતમેવા દેહ અભિમાન વિગમ અનંતરમ ઉપાગચ્છતિ, તો જે પ્રકારે સ્મરણ કર્યું છે એમ શરીરના અભિમાનથી મુક્ત પહેલા જ થયેલો છે અને શરીર છોડે છે. આ ભગવાનના અનુસ્મરણનું સાધન શું છે? તો શ્રુતિએ કહ્યું છે મનસા એવ અનુદ્રષ્ટવ્યમ નેહ નાનાસ્તિ કિંચન, મન વડે જ એનું દર્શન કરવું જોઈએ. એટલા માટે કહ્યું મનસા અચલેન. તો એ મન છે એ ભક્તિયુક્ત છે, અંતઃકરણ ભક્તિથી પ્રેમથી પરમાત્મા પ્રત્યે આદરથી યુક્ત છે અને વળી એ મન વડે ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનનું ભજન કરે છે. મન અચળ છે એટલે મન બીજે કશે જતું નથી, એના સંસ્કારને કારણે અંતરમાં અત્યારે એ ભક્તિથી જોડાયેલો છે એટલે કે હૃદય ભાવથી ભરેલો છે અને અચળ છે એટલે બીજા કશા વિષયમાં એ જતો નથી. મન ચંચળ છે તો પછી ઈશ્વરમાં સ્થિર કેવી રીતે થઈ શકે અને એનું સ્મરણ કેવી રીતે કરી શકે? તો કે અચલેન અચળ મનને રાખે છે. ઈશ્વરના અનુસ્મરણમાં પ્રયત્ન કરીને વિષય વિમુખમ તસ્મિન્નેવ
अनुस्मरण योग्य पौन पुण्य ने प्रवृत्त निश्चरीकृतम। ईश्वर न अनुस्मरण में मन ने लगाड़ू हो पी विषय में जत हो मुक्त करव वारंवार मन ने अपने फरी फरी ने परमात्मा में जोड़व निश्चलीकृतम निश्चल करव ततश्चलन विकलम चलन विकल थे अचले न मनसा। प्रेमणा सहित विषयांतर विमुख अनुस्मर्तव्य है तो अत्यंत आदर ने प्रेम थी बीजा विषय में मन लगाड़िया वगर भगवान स्मरण करव जो ये। हम योग बल एट शू भाष्य कहे योग बल योगस्य बलम योग बलम तेन समाधिज संस्कार प्रचय जनित चित्तस्थैर्य लक्षणम् योगबलम् तेन च युक्तः इत्यर्थः। योगबलेन योगनो बल एटले योगबल ए योगना बल थी एटले समाधि थी जन्मेला जे संस्कार छे संस्कारनो जे समूह छे ते समूह थी ते जन्मे जन्मेलो छे वो चित्तनो स्थैर्य એનું નામ અહીં યોગબળ છે। યોગબળ એટલે જેને વારંવાર સમાધિનો અભ્યાસ કરેલો છે સમાધિના અભ્યાસને કારણે જેનો ચિત્ત ઉપર એના સંસ્કાર પડેલા છે એ સંસ્કાર બહુ વધારે પ્રમાણમાં છે અને સંસ્કારના સમૂહને કારણે એના ચિત્તમાં સ્થિરતા આપોઆપ જ પ્રાપ્ત થયેલી છે। આવું જે સ્થિર થયેલું ચિત્ત છે એનું નામ છે યોગબળ તેન યુક્ત। યોગ એટલે સમાધિ ચિત્તને વિષયાંતર વૃત્તિ નિરોધીને ચિત્તને બીજા વિષયમાં જતું અટકાવીને પરસ્મિન સ્થાપનમ વારંવાર એને યતો યતો નિશ્ચરતે મનસંચલમ સ્થિરમ તતસ્તોતો નિયમ્ય એતત આત્મની એવ વશમ નયેત। જે જે કારણથી મન બહાર જતું હોય જે જે નિમિત્તથી બહાર જતું હોય તેમાં તેમાંથી મનને વિવેકપૂર્વક સમજાવી સમજાવીને પાછું લાવીને ફરી ફરીને ચૈતન્યમાં પરમાત્મામાં સ્થાપિત કરવું તસ્ય બલમ સંસ્કાર પ્રચય ધ્યેય એકાગ્રકરણમ એનું બળ એટલે સંસ્કારનો પ્રચય એટલે કે ધ્યેયમાં મનને એકાગ્ર કરવું તેન તત્ર એવ સ્થૈર્યમ અને કર્યા પછી ત્યાં જ એને સ્થિર રાખવો। આ યોગનું બળ છે તેનો જ યુક્ત આ યોગયુક્ત યોગ બળથી યુક્ત થયેલો। पूर्वं हृदयपुण्डरीके वशीकृत्य चित्तं ततः ऊर्ध्वगामिन्या नाड्या भूमिजयक्रमेण भ्रुवोः मध्ये प्राणम् आवेश्य स्थापयित्वा सम्यक् अप्रमत्तः सन् सह एवं बुद्धिमान योगी कविं पुराणम् इत्यादि लक्षणम् तं परं पुरुषम् उपैति प्रतिपद्यते। तो पहला एने एना हृदय ने वश करवो एना मन ने वश करवो पछी मन ने कमळना आकारनो हृदय छे एमा એક આકાશ છે એ આકાશમાં સ્થાપિત કરવું એટલે હૃદય પુંડરીકે ચિત્તમ વશીકૃત્ય ચિત્તને પહેલા તો એને ચારે બાજુ જતું અટકાવવું અને હૃદય કમળમાં એને વશમાં કરવું એ કર્યા પછી તતઃ ઉર્ધ્વગામિન્યા નાડ્યા તતઃ હૃદયમાંથી 101 નાડીઓ નીકળે છે કેટલીક ઉપર જાય છે કેટલીક સુધી જાય છે કેટલીક નીચી જાય છે। ઉર્ધ્વગામીની ઉપર જનારી જે નાડી છે એ નાડીમાંથી હૃદયમાંથી પ્રાણને લઈ જવા ઉર્ધ્વગામીના નાડ્યા ઈડા પિંગલે દક્ષિણોત્તરે નાડ્યો ઈડા અને પિંગળા નામની જમણી અને ડાઈ બાજુની આ નાડીઓ હૃદયમાંથી નીકળે છે એનો નિરોધ કરવો એટલે કે પ્રાણને ઈડા અને પિંગળામાંથી ન જવા દેવો। તસ્માત એવો હૃદય ગ્રામાત એ જ હૃદયમાંથી ઉર્ધ્વગમન શીલયા હૃદયમાંથી ઈડા પિંગળા ડાબી બાજુ નીકળે ડાબી જમણી બાજુ નીકળે છે સુષુમ્ના નાડી સીધી જાય છે
તો ઈડા અને પિંગળામાં પ્રાણને ન જવા દેવા અને સુષુમના નાડીથી પ્રાણને હૃદયમાંથી કંઠમાં અને ત્યાંથી ભ્રુમધ્યમાં ત્યાંથી લલાટમાં ત્યાંથી લઈ જઈને અહીં મૂર્ધામાં સ્થાપિત કરવા. ભૂમિજય ક્રમેણ, આ બધી યોગની પ્રક્રિયાઓ છે એટલે એકંદરે કોઈ કોઈ સિદ્ધ યોગીના સીધા માર્ગદર્શન હેઠળ કરવી જોઈએ. સીધું માર્ગદર્શન ટીવી વાળું ના ચાલે, કારણ કે કશું ઊંધું ચૂંટું થાય ને તો માણસ તો પુરુષ થઈ જાય. અને એટલા માટે એક તો આ પ્રક્રિયાઓ કરવી અનિવાર્ય કે જરૂરી નથી. જરૂરી શું છે? ચિત્તને આપણે શાંત કરી શકીએ, આપણો મિત્ર બનાવી શકીએ, આપણે ઈચ્છીએ ત્યારે એનામાં આપણો ઈચ્છિત વૃત્તિ પ્રવાહ કે વૃત્તિનો નિરોધ આપણે પ્રાપ્ત કરી શકીએ. આવું આપણે કરવું છે. યોગીઓ એને માટે આ માર્ગ પસંદ કરે છે અને એ માર્ગ એમને ઉપલબ્ધ છે, કારણ કે એમણે એની સાધના ને અભ્યાસ કરેલો છે એટલે એ પ્રકારે કરી શકે છે. પરંતુ આ જ રસ્તો છે અથવા આ રસ્તે બધા જઈ શકે છે એવું નથી. તો સાંખ્યની પ્રક્રિયા પ્રમાણે અવ્યક્ત, અવ્યક્તમાંથી ઉત્પત્તિ મહત્તત્વની થઈ, મહત્તત્વમાંથી અહંકારની, અહંકારમાંથી પંચમહાભૂતની, આ પ્રકારે ઉત્પત્તિનો ક્રમ જોવામાં આવે છે. એટલા માટે આ ક્રમ બતાવવામાં આવે છે કે લય કરવો હોય તો એનાથી ઉલટા ક્રમમાં લય કરવામાં આવે છે, જે યોગીઓ કરે છે. ભૂમિજય ભાષ્યકાર મહારાજે લખ્યું ત્યારે ભૂમિજય એટલે તે અવસ્થાનો એ લય કરતો જાય છે. એટલે પાંચ મહાભૂત એમાંથી પાંચ ઇન્દ્રિયો અને પાંચ ઇન્દ્રિયોમાંથી પાંચ વિષયો, આવો ક્રમ જોવામાં આવતો હોય છે. આ સર્જનની પ્રક્રિયા સાંખ્યો માને છે. એનાથી ઉલટા ક્રમમાં એટલે પાંચ ભૂતોમાં પણ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી લય કરતા પહેલા એ પૃથ્વીની સાથે પોતાનો તાદાત્મ્ય કરે છે. પછી પૃથ્વીનો લય જળમાં થાય એટલે એ પોતે જળમાં લય પામે છે. આ પ્રકારની એની માનસિક અવસ્થાઓ છે. પૃથ્વીમાંથી જળમાં, જળમાંથી અગ્નિમાં, અગ્નિમાંથી વાયુમાં, વાયુમાંથી આકાશમાં. એના પછી આકાશમાં ગયા પછી પંચમહાભૂત એટલે તો પૂરા થયા, પછી અહંકાર, સમષ્ટિ બુદ્ધિ અને અવ્યક્ત. અવ્યક્તમાં લીન થવું આ બધો અભ્યાસ યોગીઓ કરે છે અને ઈચ્છા પ્રમાણે કરી શકતા હોય છે. તો ભૂમિજય ક્રમેણ અથવા તો આપણા સાત ચક્ર સ્વાધિષ્ઠાન, એટલે પહેલું મૂલાધાર ચક્ર સ્વાધિષ્ઠાન મણિપુર, પછી અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્રાર, આ ચક્રોમાં પણ કુંડલીની જાગ્રત કરવાની પ્રક્રિયા કરનારા લોકો છે. કુંડલીની શક્તિ જે મૂલાધારમાં સર્પિણી સર્પના આકારની પડી છે એને સાધના દ્વારા જાગ્રત કરે છે. પોતાના ઈચ્છિત ચક્રોમાં એને ઉપર ચડાવતા જાય છે, સહસ્રાર ચક્ર સુધી લઈ આવે છે અને ત્યાં પછી એને અમૃતના બિંદુનું પાન કરે છે, સર્પિણી જે ઉપરથી પડે છે, અને આને કુંડલીની જાગૃતિ કહેવામાં આવે છે. આ બધું થઈ શકે છે, નથી થતું એવું નથી. આવી સાધનાઓ છે, આવી જાગૃતિ પણ થતી હોય છે, આ રીતે પણ થતી હોય છે. આ રીત વગર પણ અનાયાસ એની જાતે પણ સાધકની કુંડલીની જાગૃત થઈ શકતી હોય છે. કુંડલીની જાગૃત થાય એટલે મોક્ષ થઈ ગયો એવું નથી. કુંડલીની જાગૃત ના થાય તો મોક્ષ નથી થયો એવું પણ નથી. કુંડલીની જાગૃત થનારા ઘણા લોકો મનથી વિહ્વળ ને વ્યાકુળ થઈ ગયા અને કેટલોક વખત એ જેને આપણે ગાંડા કહીએ એવી સ્થિતિમાં આવી જાય એવું બધું પણ કુંડલીની સાધના કરનારાઓમાં જોવા મળ્યું છે. પણ છતાં આ સાધના નથી કે ખોટી છે કે ફળદાયી નથી એવું કશું આપણે કહેતા નથી, છે એમાં કોઈ શંકા નથી. તો આવા પ્રકારથી જે યોનિ જય કરી એટલે ભૂમિ જય કરીને પોતાના પ્રાણને પોતાની ઈચ્છા પ્રમાણે ભ્રુવોહો મધ્યે, આ બે ભ્રમરની મધ્યમાં પ્રાણમ આવેશ્ય, હૃદયમાંથી પ્રાણ ઈડા પિંગળામાં ના જાય, સુષુમ્ના નાડીમાં જ જાય, હૃદયમાંથી કંઠમાં આવે, કંઠમાંથી ભ્રમરની મધ્યમાં આવે, ત્યાંથી લલાટમાં આવે, ત્યાંથી મૂર્ધામાં આવે. આવા પ્રાણમ ભ્રુવોર મધ્ય પ્રાણમ આવેશ્ય, બે પહેલા તો ભ્રમરની મધ્યમાં એને સ્થાપિત કરે, સ્થાપિત્વા સમ્યક અપ્રમત્ત સન્ન, અને અત્યંત અપ્રમત્ત છે, જરાક નહીં જેવી જે ભૂલ ચૂક થઈ ને તે પ્રાણ ક્યાંક આગા પાછા થઈ જાય એની બધી જ સાધના એને લીધે વિફળ થઈ શકે, ઘણી વાર એ ખોટું પણ ફળ આપી શકે એવું બનતું હોય છે. એટલે અત્યંત અપ્રમત્ત થઈને એવા બુદ્ધિમાન યોગી, આવો જે બુદ્ધિમાન યોગી છે તે
કવિમ પુરાણમ અને શાસિતારમ એવા લક્ષણ વાળો જે પરમ પુરુષ કયો આગળ એને પ્રાપ્ત કરે છે. પ્રયાણ કાલે એટલે આત્મ અનાત્મ વિવેક પૂર્વક જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવો જે જ્ઞાની છે આત્મજ્ઞાની એના દેહનો ત્યાગ કરતો નથી. જો આ ઉપાસકની વાત છે, યોગીની વાત છે, જેણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી એ ઉપાસક છે અને આ પોતાના પ્રાણને સંયત કરીને પોતાની ઈચ્છા પ્રમાણે એ શરીરમાંથી છોડી શકે છે. જ્ઞાની પુરુષ જે છે સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કાર્યન, તો એ તો જ્ઞાન થયું ત્યારથી શરીરમાં માત્ર રહેલો છે, એ શરીરને હું માનવામાંથી મુક્ત થઈ ચૂક્યો છે. આત્માનો જ્ઞાની પુરુષ છે એ શરીરને હું નથી માનતો, શરીરમાંથી જ્યારે શરીરમાં છે ત્યારે જ નવદ્વાર વાળું જે પુરી કે નગરી છે એમાં સુખમ આસ્તે. એટલે આપણને કોઈ પૂછે કે ક્યાં રહો છો, તો આપણે જે ઘરમાં રહીએ એનું સરનામું આપીએ. આ જ્ઞાની પુરુષ છે એનું સરનામું આ છે. જ્ઞાની પુરુષ એનું ઘર આ શરીર છે, એ ઘરમાં સર્વ કર્માણી મનસા સંન્યસ્ય બધા કર્મોનો ત્યાગ કરીને આ ઘરમાં એ સુખેથી રહે છે. એટલે કે ઘરમાં કે શરીરમાં છે ત્યારે શરીરને છોડી ચૂક્યો છે, શરીર સાથેનું એનું તાદાત્મ્ય નથી. જે મોટો મદમસ્ત હાથી હોય એને માળા પહેરાવવામાં આવે તો માળા પહેરાવી એને ખબર ના હોય, માળા ઉપરથી પડી જાય ને પગને કચડીને ચાલ્યો જાય તો એને ખબર નથી કે માળાનું શું થયું, એમ આ મહાપુરુષને એના શરીરની સાથેના તાદાત્મ્યથી સંપૂર્ણ મુક્તિ છે, શરીરના વિષયનો અને કોઈ સભાનતા નથી. માટે એને આ પ્રયાણકાળની જે વાત છે એ આવા જ્ઞાની પુરુષની નથી, એ સિવાયના ઉપાસકની કે યોગીની આ વાત છે. એવું છે કે જ્ઞાની પુરુષ તો શરીરને પોતાનું માનતો નથી પણ સૂક્ષ્મ દેહથી પણ એ મુક્ત થઈ ચૂક્યો છે. જે લોક ઉપાસક જે છે એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સ્થૂળ દેહને છોડે છે અને સૂક્ષ્મ દેહમાં તાદાત્મ્ય રાખે છે. એટલે સૂક્ષ્મ દેહને લઈને એ બીજા સ્થૂળ દેહમાં જાય છે, તો સૂક્ષ્મ દેહમાં પ્રાણનો સમાવેશ છે. એટલે જ્યારે પ્રાણ છોડે છે ત્યારે આ સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર અને પ્રાણ એ બધી વસ્તુ લઈને એ બીજા શરીરમાં જાય છે. આવો પ્રયાણ કાળ જ્ઞાની માટે નથી, કારણ કે અત્રૈવ સમવનિયંતે ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતિ ઉપનિષદ કહે છે. જ્ઞાની પુરુષના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી, એના પ્રાણ અહીં જ વિલીન થઈ જાય છે. જેમ સ્થૂળ શરીર પાંચ ભૂતોનું છે એ પાંચ સ્થૂળ ભૂતોમાં મળી જાય છે, એમ પાંચ સૂક્ષ્મ ભૂતો એના સૂક્ષ્મ દેહના છે એ પાંચ સૂક્ષ્મ ભૂતમાં મળી જાય છે. એટલે એને આ શરીર છોડીને બીજે ગતિ કરવાનું રહેતું નથી. જો આ હૃદયમાંથી 101 નાડીઓ નીકળે છે એમાંથી ઉપર, એટલે એવું કહેવામાં આવે છે કે ઉપરની નાડીમાંથી ગતિ થાય તો ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ થાય છે, આજુબાજુની નાડીમાંથી ગતિ થાય તો બ્રહ્મલોકની કે મધ્યલોકની પ્રાપ્તિ થાય છે, અધોગામીની નાડીઓમાંથી ગતિ થાય તો પછી એને અધો યોનિની પ્રાપ્તિ થતી હોય છે. આવું બધું આપણે વ્યવહારમાં પણ લોકો માનતા હોય છે કે જીવ ક્યાંથી ગયો, નાકમાંથી ગયો અને આંખમાંથી ગયો ગાવ અથવા પછી નીચેના દ્વારમાંથી ગયો, આવું જ્યાંથી પ્રાણ જાય એવું ઓળખી શકતા હોય અને એના આધારે લોકો આવું માનતા હોય છે. બધું શાસ્ત્રમાંથી આવતું હશે. તો આ મનુષ્ય બુદ્ધિમાન યોગી આવા આ રીતે પોતાના પ્રાણને છોડીને, અને યોગીઓ પ્રાણને આવી રીતે નિયંત્રિત કરીને છોડી શકતા હોય છે, એ નક્કી કરે કે મારે પ્રાણ છોડવા છે. એટલે કેટલાક મહાત્માઓને આપણને ખબર હોય છે કે જેમણે આગળથી કહ્યું હોય કે આ દિવસે આ સમયે આ જગ્યાએ, મોટા માટે કહેવાય છે કે એમણે કહી રાખેલું કે લખી રાખેલું કંઈક કે મને આ દિવસે આ જગ્યાએ લઈ જજો ત્યાં જઈને પ્રાણ છોડીશ, અને એવું જ એમણે કર્યું હતું. કૃષ્ણાન સ્વામીજી મહારાજની મને ખબર છે કે એમને વેદાંત આશ્રમ વળાતી વહેલા લઈ ગયા સેવા કરવા માટે કે ત્યાં તમને મદદ કરીશું, દવા વગેરે કરીશું. 15-1 દાડા કેવું રહેવા નક્કી કરીને લઈ ગયા હતા અને પછી કેટલાક દિવસે એમણે કહ્યું મારે જવું છે મારા આશ્રમમાં, કે હવે આ કોથળાને સાચવી રાખવાનો અર્થ નથી, એમણે તો કબાર શરીર કામનું નથી. એ આશ્રમમાં પાછા આવી ગયા, આશ્રમમાં ફર્યા, બધે બધું જોઈ લીધું અને ચોક્કસ દિવસે ચોક્કસ સમયે એમણે પોતાના રૂમમાં ખુરશી પર બેઠા, બધા લોકો બહાર ગયા, છેલ્લી એક બહેન હતી એને પણ કઈ કામે બહાર મોકલી, એટલે રૂમમાં એકલા પડ્યા પોતે અને ખુરશીમાં બેસીને એમણે શરીરને છોડ્યું. એટલે માણસો કે મહાપુરુષો કે જ્ઞાનીઓ કે યોગીઓ, જો જ્ઞાની યોગી હોવો
अनिवार्य के आवश्यक नहीं। योगी ज्ञानी होय एवो नियम नहीं। ज्ञानी योगी होय के ना होय ज्ञानी मुक्त थई शके छे। योगी ज्ञानी ना होय तो मुक्त थई शकतो नथी, अलबत्त एक क्रम मुक्ति पामे छे। परंतु ज्ञानी अने योगी अनिवार्यपणे जोड़ायेला होय, के बधा ज्ञानीओ में आवी क्षमता होय के होवी जोईए, पोताना इच्छेला प्राण त्यागी शके, पोताना इच्छेला द्वार माथी त्यागी शके, पोताना पूर्व निश्चित समय ने स्थले त्यागी शके, एवी क्षमता बधानी होवी अनिवार्य नथी। एवो ना पण होय अने ज्ञानी होय एवो बनी शके छे। એટલે આ બધી રીતે આપણે જ્ઞાનીઓને માપવાની કોશિશ ના કરવી જોઈએ, અથવા તો આપણે એવી ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ જ્ઞાનની સાધના માટે, એ પણ અપેક્ષા આપણી પાસે આપણે ના રાખવી જોઈએ। આ બધી સાધનાઓ અત્યારે અહીં ભગવાને કહી છે, કારણ કે બધા શાસ્ત્રોનો એ નાનો મોટો પસંહાર કરી રહ્યા છે, તો ભગવાન કહી રહ્યા છે યેન કિંચિત મંત્રાદિના ધ્યાન કાલે ભગવદ અનુસ્મરણે પ્રાપ્ત સતી। ભગવાને કહ્યું કે માણસ શરીરને છોડે છે કે એના પ્રાણ શરીરને ત્યાગીને જાય છે, ગમે તે મંત્ર બોલીને શરીર છોડે તો ચાલે કે શું કરવું જોઈએ? તો ધ્યાનના સમયે એને શું કરવું, એ સ્મર્તવ્ય, એને સ્મરણ કરવા યોગ્ય શું છે? એ ત્રૈવિધ્ય વૃદ્ધ પ્રસિદ્ધ્યા, તો વેદોમાં જે પ્રસિદ્ધ છે અને વૃદ્ધ પુરુષો શિષ્ટ પુરુષોમાં જે પ્રસિદ્ધ છે એના આધારે એ પ્રકારે પ્રામાણિકત્વ એ યોગ્ય છે, એ 11મા શ્લોકમાં ભગવાન એની પહેલા ભાષ્યકાર કહે છે। પુનઃ અપિ વક્ષ્યમાણેન ઉપાયેન પ્રતિપિત્સિતસ્ય બ્રહ્મણઃ વેદવિત વદનાદિ વિશેષણ વિશેષ્યસ્ય અભિધાનમ કરોતિ ભગવાન। અને વળી ભગવાન અહીં વક્ષ્યમાણેન ઉપાયેન, જે ઉપાય કહેવામાં આવવાનો છે, કહેવામાં આવી રહ્યો છે, પ્રતિપિત્સિતસ્ય બ્રહ્મણઃ, પ્રતિપત્તુમ ઇષ્ટસ્ય, જેની પ્રાપ્તિ કરવાની ઈચ્છિત છે એવા બ્રહ્મના વેદવિત વદન આદિ વિશેષણ વિશેષ્યસ્ય। વેદવિદો વદંતી, વેદના વક્તાઓ જેના વિશે વાત કરે છે, આવું જેના માટે વિશેષણ વપરાયું છે એવા વિશેષણનો જે વિશેષ્ય છે, એટલે કે યદ અક્ષરમ વેદવિદો વદંતી, વેદના જાણનારાઓ જેના વિશે કહે છે એ કોણ, એવો એનો વિશેષ્ય, એટલે કે ઓમકાર, એવા વિશેષ્યનો અભિધાનમ કરોતી, એનું કથન ભગવાને કરે છે। યદ અક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદ્યતયો વીતરાગાઃ, વિશંતિ યદ્યતયો વીતરાગાઃ, યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ, યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ, તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે, તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે। વેદવિદઃ, વેદના જાણનારો, યદ અક્ષરમ વિશંતિ, જે અક્ષરમાં પ્રવેશ કરે છે, યત યતયઃ વીતરાગાઃ, અને વીતરાગ યતિઓ જેને પ્રવેશે છે, યદિચ્છંતઃ બ્રહ્મચર્યં ચરંતિ, અને જેની ઈચ્છાથી બ્રહ્મચાર્યો કે સાધકો કે સંન્યાસો બ્રહ્મચર્યનું પાલન કરે છે, તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે, સંક્ષેપમાં એ પદ વિશે ભગવાન કહે છે, અર્જુન હું તને કહીશ જેને માટે બધા લોકો આવું કરે છે। યદક્ષરમ નક્ષરતી ઇતિ, અક્ષરમ અવિનાશી વેદવિદઃ વેદાર્થજ્ઞાઃ વદંતિ, તદ્વા એતદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણાઃ અભિવદંતિ ઇતિ શ્રુતેઃ। ન ક્ષરતિ તે અક્ષરમ, જેનો ક્ષય થતો નથી, જે ક્ષીણ થતો નથી, જે વૃદ્ધ થતો નથી, જે નાશ પણ પામતો નથી, એવું જે અક્ષર છે, અવિનાશી એટલે નાશ ન પામનારું, વેદવિદઃ વેદાર્થજ્ઞાઃ, વેદનો અર્થ જીવ અને બ્રહ્મનો ઐક્ય, એને જાણનારા જે લોકો છે, જેના વિશે કહે છે, શું કહે છે? તદ્વા એતદ અક્ષરમ ગાર્ગી બ્રાહ્મણઃ અભિવદંતિ તે શ્રુતેઃ। ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ બૃહદારણ્યકના ત્રીજા અધ્યાયમાં, ત્યાં જનક રાજાની સભામાં બધા બ્રાહ્મણો ભેગા થયેલા છે,
અને જનક રાજાને જાણવાની ઈચ્છા થઈ કે આ બધામાં સૌથી શ્રેષ્ઠ ચડિયાત બ્રહ્મિષ્ઠ બ્રહ્મનિષ્ઠ કોણ છે. એમણે જાહેરાત કરી સભામાં કે તમારા બધામાંથી જે શ્રેષ્ઠ બ્રહ્મિષ્ઠ હોય, સૌથી ચડિયાત બ્રહ્મ જ્ઞાની હોય, એ 1000 ગાયો જનક રાજાએ રખાવેલી એમના શિંગડામાં ને એમની ખરીઓમાં કે 10-10 પાદ સોનું બંધાવેલી ગાયો 1000 તૈયાર રાખી અને કહ્યું કે તમારામાંથી જે શ્રેષ્ઠ બ્રહ્મવાદી હોય એ આ ગાયોને લઈ જાય. કોઈ તૈયાર ના થયું. યાજ્ઞવલ્કે એમના શિષ્યને કહી સમશ્રવા લઈ જાય ગાયો આપણે ઘેર. એટલે જ્યાં સુધી કોઈ ન લઈ ગયો, કોઈ ઊભું ના થયું, ત્યારે પછી યાજ્ઞવલ્કે કહ્યું કે બિચારો આપણે લઈ લઈએ છીએ. જેવી યાજ્ઞવલ્કે ગાયો લીધી કે શિષ્યને કહ્યું કે આ બ્રાહ્મણ વાળા પરથી ઉભા થવા માંડ્યા, શું સમજે તારા મનમાં, તો કે મોટો બ્રહ્મ જ્ઞાની છે એટલે ગાયો લઈ જાય કે અમે કઈ જઈએ એવા છીએ. આમ એમણે યાજ્ઞવલ્કને પડકારવાનો પ્રયત્ન કર્યો, પડકાર્યા અને પછી ચર્ચાઓ યોજાઈ કે બ્રાહ્મણો પ્રશ્નો પૂછતા જાય, યાજ્ઞવલ્કે જવાબ આપતા જાય અને બ્રાહ્મણો સંતોષ થાય એટલે એમણે હારીને બેસી જવું પડે. તો એક પછી એક બ્રાહ્મણો પ્રશ્ન પૂછતા ગયા અને યાજ્ઞવલ્કે જવાબ આપતા ગયા, બધા બ્રાહ્મણો શાંત થતા ગયા. કોઈક એક તબક્કે ગાર્ગીય પ્રશ્ન પૂછ્યો કે અક્ષર બ્રહ્મ શું છે. ચિંતા એવી વાત એવી હતી કે અક્ષર બ્રહ્મ વિશે જો યાજ્ઞવલ્ક કહે કે આવું છે તો કારણ કે બ્રહ્મ વિશે કથન ના કરી શકાય અને જો કરશે તો એમને દોષ લાગશે, જો નહીં કરે તો નથી આવડતું એવો દોષ લાગશે. એટલે ગાર્ગી આ પ્રકારે યાજ્ઞવલ્કને દોષિત ઠરાવવા માંગતી હતી. ત્યારે પછી યાજ્ઞવલ્કે ઋષિ કહે છે એમણે એવું ના કહ્યું કે હું બ્રહ્મ વિશે આવું કહું છું, બ્રાહ્મણ અભિવદંતી, આ બ્રહ્મ વિશે બ્રાહ્મણ આવું કહે છે, હું નથી કહેતો, એના જાણનારાઓ કહે છે. એમ કહીને બ્રહ્મણે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું, બ્રહ્મ અક્ષર છે. એતદ અક્ષરમ ગાર્ગી અસ્થુલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ. આ જે બ્રહ્મ છે એ સ્થૂળ નથી, અસ્થુલમ અનણુ અણુ નથી, અહ્રસ્વમ હ્રસ્વ એટલે ટૂંકું નથી, અદીર્ઘમ લાંબુ નથી. આમ બ્રાહ્મણોના મુખ દ્વારા યાજ્ઞવલ્કે બ્રહ્મનું નિરૂપણ ત્યાં ગાર્ગીને સમક્ષ અને સભાની સમક્ષ કર્યું. ઇતિ શ્રુતે હે. તો વેદવિદાઃ વેદવિદઃ વેદાર્થજ્ઞાઃ અભિવદંતી, વેદના અર્થને જાણનારાઓ એનું નિરૂપણ કરે છે. એવું ક્યાં કર્યું છે? તેમણે ઉદાહરણ આપ્યું કે શ્રુતિમાં બ્રાહ્મણો કે વેદના જ્ઞાનીઓ અને યાજ્ઞવલ્કે આ પ્રકારે નિરૂપણ કરે છે. સર્વ વિશેષ વિશેષ નિવર્તકત્વેન અભિવદંતિ અસ્થુલમ અનણુ ઇત્યાદિ. તો અક્ષરનું વર્ણન બ્રાહ્મણો કેવી રીતે કરે છે? સર્વ વિશેષ નિવર્તકત્વેન, એટલે જે કઈ વિશેષની એના વિશેષણની ગુણધર્મની આપણે કલ્પના કરી શકીએ, જાડું હશે, પાતળું હશે, લાંબુ હશે, ટૂંકું હશે, તો જે જે કોઈ વિશેષો આપણે વિચારી શકીએ એ બધા વિશેષોના નિષેધ દ્વારા કે કોઈને થાય કે બ્રહ્મ સ્થૂળ મોટા મોટું છે કે સ્થૂળ નથી, સ્થૂળ નથી તો અણુ હશે, અણુ નથી અહ્રસ્વમ તો પછી ટૂંકું હશે, ના હ્રસ્વ નથી, લાંબુ હશે, દીર્ઘ નથી. આમ સર્વ વિશેષોના નિષેધ પૂર્વક, પરંતુ જેમાંથી વિશેષોનો નિષેધ કરવામાં આવે છે એ તો છે ને, એટલે વિશેષોના નિષેધ દ્વારા અતદ વ્યાવૃત્યાયમ ચકિતમ અભિપ્રત્ય શ્રુતિ આપી. તો અતત જે તત નથી, જે તે નથી, જે બ્રહ્મ નથી, એનો નિષેધ કરવા દ્વારા નેતે નેતિ આ પ્રક્રિયા ઉપનિષદોએ સ્વીકારી છે. તો આ નહીં આ નહીં એમ કહેવા દ્વારા આ અક્ષરનું નિરૂપણ વેદના જાણનારાઓ કરે છે. એટલે એક કે સિદ્ધો એટલે જ્ઞાની પુરુષો છે એવો આ બ્રહ્મનું વિદ્વાન પુરુષો જ્ઞાની પુરુષો એનું નિરૂપણ કરે છે. અનુભવી પુરુષો એનું, એટલે માત્ર શાસ્ત્રો કહે છે એવું નહીં, અનુભવી પુરુષો કે સિદ્ધ પુરુષો અનુભવ પણ એનો કર્યો છે. આગળ કહે છે કિંચ વિશંતિ પ્રવિશંતિ સમ્યક દર્શન પ્રાપ્તો સત્યામ યત યતયઃ યતનશીલાઃ સંન્યાસિનઃ વિતરાગાઃ વિગતઃ રાગઃ યેભ્યઃ તે વિતરાગાઃ. સંન્યાસીઓ એક તો યતઃ યતનશીલાઃ, નિરંતર યત્ન કરવો કે પ્રયત્નમાં લાગેલા રહેવું એ જ એમનો શીલ એટલે કે સ્વભાવ બની ગયો છે એવા લોકો.
संन्यासिनः संन्यासियो अने वीतरागः विगतरागः येभ्यः जयमनामति राग चाल्यो गयो छे। राग ने द्वेष थी मुक्त छे। प्रयत्न नी जरूर नथी। प्रयत्न वगर ज एमनामति राग द्वेष चाल्या गयेला छे। यदा सर्वे प्रमुच्यन्ते काम ये हृदयश्रिताः अथ मर्त्यो मृतो भवति अत्र ब्रह्म समश्नुते। एना हृदय में रहेली बधी ज कामनाओ आपोआप चाली गई छे। यदा ते मोह करिलं बुद्धिर्व्यति तरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च। ए गीतामां पण कह्युं तो विशन्ति प्रविशन्ति न कर्मणा न प्रजया धनेन त्यागे नैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विशन्ति। तो जे लोको कर्म प्रजा धन वगैरे थी मुक्त थया छे ए लोकामां प्रवेश करे छे अने पामे छे एमां एक थई जाय छे एमां मळी जाय छे एमां लीन थई जाय शब्द वपराय छे। विशन्ति प्रविशन्ति सम्यक दर्शन प्राप्तो सत्यां। सम्यक दर्शन એટલે કે યથાર્થ દર્શનની પ્રાપ્તિ થતા જેમ પેલો બરફનો કટકો હતો ને એ પાણીમાં જ હતો, પાણીમાં હોવા છતાં પોતાને બરફ અને અલગ માનતો હતો। હવે એને પાણીમાં મળી જવું હોય તો એક તો પીગળી જવું પડે અને પાણી થઈ જવું પડે, અથવા તો બરફનો બરફ જ છે અને એ જાણે કે હું પાણી છું, બસ તે પાણી થઈ ગયો, પાણીમાં મળી ગયો। એટલે બ્રહ્મમાં મળી જવું એટલે બ્રહ્મમાં પ્રવેશ કરવો એટલે શું? તો હું બ્રહ્મ છું એવું ન જાણવાને કારણે હું મને જીવ કે અક્કડ કે નક્કર કે એક પ્રકારના આકાર વાળો હું જાણતો હતો। જ્યારે મને ખબર પડી કે મારું તત્વ પૂર્ણત્વ છે, બ્રહ્મત્વ છે, તો પેલો મારો જે અલગ આકાર ઇન્ડિવિજ્યુઅલિટી જે મેં જાળવી રાખેલી ને, પેલી નદીએ જાળવી રાખેલી, નદીઓ સમુદ્રમાં જાય તો થોડોક વખત યમુના ગંગા બધી નદી મળે ને, અલ્હાબાદમાં જયારે મળે બધી નદીઓ ત્યારે પણ થોડોક વખત યમુના કાળી કાળી લાગ્યા કરે, થોડો વખત ગંગા સફેદ સફેદ લાગ્યા કરે, એટલે હજુ એ પોતાના વ્યક્તિત્વને કે ઇન્ડિવિજ્યુઅલિટીને છોડતી નથી। ભીમે રહીને એવું થાય કે પોતાની સ્વતંત્ર હસ્તી કે હું પણ કંઈક છું, હા યમ ગંગા યમ યમુના મારી સ્વતંત્ર હસ્તી એને હું છોડું, સમુદ્ર રીતે પ્રોચ્યતે ઉપનિષદ કહે છે, હવે એનું નામ સમુદ્ર બની જાય છે, સમુદ્ર એવું નામ એનું પડે છે, નદી એવું નામ જતું રહે છે। એ જે પોતે નર્મદા ગંગા યમુના કહેવાતી હતી અને હવે સમુદ્ર એમ કહેવામાં આવે છે। તો પહેલા સમુદ્રમાં મળી પછી જળ જ છે, પછી શું? પછી જળ જ છે, પહેલા શું હતી? જળ જ હતી। એવું નથી કે સમુદ્રમાં મળી ગઈ ને કશુંક બદલાઈ ગયું ને કશુંક થઈ ગયું, માત્ર એનું નામ પહેલા નદી હતું, હવે એનું નામ સમુદ્ર એવું થઈ જાય છે। આવા પ્રકારનો પ્રવેશ વિતરાગા એટલે રાગ દ્વેષ વગરના લોકો, આવા જ્ઞાની પુરુષો, સંન્યાસીઓ, યતિઓ એ સમ્યક દર્શન પ્રાપ્ત સત્યામ, યથાર્થ દર્શનની પ્રાપ્તિ થતા એટલે કે બરફના કટકાને સમજ પડી ગઈ કે હું પાણી જ છું, પાણીમાં મળી ગયો। આ અહંકારને જેવી ખબર પડી કે મારા અસ્તિત્વને જાળવવાની કોઈ જરૂર જ નથી અને ગમે તેટલું અસ્તિત્વ જાળવું તોય શું, બરફ ગમે એટલો પોતાને પકડી રાખે તો પાણી કરતાં બી ઊંચો થઈ જવાનો છે, એ પાણી જ છે, પોતાને પાણીમાં છોટ્ટો મૂકી દે તો એ પાણી જ છે, અને આમ ગમે તેમ કરીને હું તો બરફ તૂટું જ નહીં એમ પકડી રાખે તો એ પાણી જ છે। એટલે જ્યારે સમજી લે કે પાણી છું તો સર્વ સંઘર્ષથી મુક્ત થઈ જાય। બરફ પોતાને બરફ તરીકે જાળવી રાખવા માટે એવું સમજીને કે પાણી કરતા હું જુદો છું ને પાણીને પણ તરે હા બરફ પાસે, પાણીમાં પાણી પાણી મળી જાય પણ બરફ હોય ને તો પાણીમાં તરે, એટલે વટપડે બરફનો હિમશિલાઓ તરતી હોય આટલું જ બહાર હોય બાકીનું બધું નીચે હોય, પરંતુ હિમશિલા તરતી હોય એટલે એને એમ લાગે કે આપણો કેવો વટપડે છે, આપણે દેખાઈએ છીએ ઉપર અને આપણે સરસ લાગીએ છીએ, આવું એને લાગતું હોય ત્યાં સુધી અત્યંત સંઘર્ષ કરે અને મારે બધા પાણી જેવા થઈ જવું નથી એમ કરીને પોતાના વ્યક્તિત્વને જાળવી રાખે, એને માટે બહુ મહેનત કરે અને બહુ સંઘર્ષ કરે, એ ગમે એટલો સંઘર્ષ કરશે કોઈ એને પાણી કરતા જુદું માનશે, એને ગમે તે માન્યા કરે તોય શું, પાણી તો પાણી જ છે ને। એવી રીતે આ જીવ પોતાને પકડી રાખે કે હું તો અહંકાર છું, હું તો જુદો છું, હું તો બ્રાહ્મણ છું, હું તો વિદ્વાન છું, હું તો બહુ દેખાવડો છું, આવું ગમે એટલું પકડી રાખે તો પણ એ જે પૂર્ણ અને બ્રહ્મ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, એ જ છે, માત્ર એના અજ્ઞાનને કારણે પોતાને ભિન્ન માનીને એ ભિન્નતાને જાળવી રાખવા અને ડેકોરેટ કરવા, શોભાવવા માટે એ સખત સંઘર્ષ કરતો હતો, બસ
આ બધા સંઘર્ષનો અંત આવી જાય છે એ જ્યારે જાણે છે કે અહંકાર એ તો પ્રાતિભાસિક સત્તા છે, ભ્રાંત અસ્તિત્વ છે, અહંકાર નામની કોઈ વસ્તુ છે જ નહીં, માત્ર કલ્પના છે, ત્યારે એમાં એક પ્રવેશ કરે છે. સવિક વિશંતિ બ્રહ્મ પ્રતિકત્વેન શરણી કુર્વંતી. અહીં જરા પેલા અહંકારની વાત ચાલે છે એટલા માટે પક્ષે સમ્યક દર્શને સતિ, એટલે જો એ લોકો ઉપાસક હોય, અપરમ ચેત પ્રાપ્તવ્યમ પરમ ચેત જ્ઞાતવ્યમ, પરબ્રહ્મ હોય એ જ્ઞાનનો વિષય છે, અપર કે સગુણ બ્રહ્મ હોય તો એ પ્રાપ્ત કરવાનો વિષય છે. ઉપાસના બનવા માટે હોય છે, જ્ઞાન જાણવા માટે હોય છે. ઉપાસના કરીને ઉપાસક ઉપાસ્ય સાથે તાદાત્મ્ય કે ઐક્ય પ્રાપ્ત કરવા માંગે છે. તો સગુણ બ્રહ્મ એ બનવાની વસ્તુ છે. મારે મોટા થવું છે, હિરણ્યગર્ભ થવું છે, હિરણ્યગર્ભનું પદ પ્રાપ્ત કરવું છે. ઉપાસનાનું ફળ બનવું એ છે, જ્ઞાનનું ફળ જાણવું એ છે. સગુણ બ્રહ્મ હોય તો એ પ્રાપ્તિનો વિષય છે, નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. જો આ સમ્યક દર્શન હોય તો પ્રવેશંતિનો અર્થ એવો થશે કે સરિતા સમુદ્રમાં પ્રવેશ કરે એમ આ અહંકાર બ્રહ્મમાં પ્રવેશ કરે છે. જો એમ હોય કે યોગી કે ઉપાસકની વાત હોય તો બ્રહ્મ પ્રતિકત્વેન શરણી કુર્વંતી, તો એ બ્રહ્મના પ્રતીક તરીકે ઓમકારનું શરણ લેશે. તો હવે એમણે કહ્યું કે એક તો શાસ્ત્રો ઓમકારની વાત કરે છે, સિદ્ધ પુરુષો અનુભવ કરે છે, ભલે સિદ્ધો અનુભવ કરે પણ સાધકોને શું? તો કે સિદ્ધો અનુભવ કરે છે એટલું જ નહીં, સાધકો પણ સર્વ પ્રયાસ એને માટે જ કરે છે. પછી એની પેલા અક્ષર ભાષ્યકાર કહે છે યચ્ચ અક્ષરમ ઇચ્છંતઃ જ્ઞાતુમ ઇતિ વાક્યશેષઃ. જે અક્ષરની ઈચ્છાથી એટલે જ્ઞાતુમ ભાષ્યકાર ઉમેરે છે. અક્ષરમ ઇચ્છંતઃ એટલે શું? તો કે અક્ષરમ જ્ઞાતુમ ઇચ્છંતઃ, અક્ષરને જાણવાની ઈચ્છાથી એ વાક્યશેષ છે. તો સાધકો પણ એને માટે પ્રયાસ કરે છે. કહે છે બ્રહ્મચર્યમ ગુરવ ચરંતી. તો જેને જાણવાની ઈચ્છાથી બ્રહ્મચાર્ય ગુરુકુળ વાસ કરે છે, ગુરુજીની સેવા કરે છે અને ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરે છે. એટલે આવું એક પદ છે ખરું, જે પદ શાસ્ત્ર એના વિશે વાત કરે છે, સિદ્ધ પુરુષોના અનુભવનો વિષય છે અને બ્રહ્મચાર્ય એને માટે બ્રહ્મચારીનો વ્રત ધારણ કરે છે. ઉપનિષદોમાં પ્રશ્નોપનિષદમાં કથા આવી કે છ શિષ્યો છે એ પીપલા ઋષિ પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે અમે આપની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છે. ઋષિ કહે છે કે ભાઈ તમે આવ્યા તો છો પણ એવું કરો, તમે એક વર્ષ સુધી અમારા આશ્રમમાં સેવાપૂર્વક, તપશ્ચર્યાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, બ્રહ્મચર્યના પાલનપૂર્વક એક વર્ષ અમારે ત્યાં રહો, પછી તમને પ્રશ્ન પૂછવાની તક આપવામાં આવશે અને જો અમને જવાબ આવડતો હશે તો અમે જવાબ આપીશું, નહીં તો અમે કહીશું કે અમને નથી આવડતો, તમને બીજે જવાની છૂટ છે. છાંદોગ્ય ઉપનિષદમાં પ્રજાપતિની પાસે વિરોચન એટલે અસુરોનો રાજા અને ઇન્દ્ર દેવોનો રાજા એ બંને, એમણે બંને સાંભળ્યું, બ્રહ્માજી એક લોકોક્તિ વહેતી મૂકી, આત્મા અપહત પાપમા વિજરહ મૃત્યુ વિશોકહ વિજિગિત્સહ. આ આત્મા છે ને પાપથી મુક્ત છે, જરાથી મુક્ત છે, શોકથી મુક્ત છે, ભૂખથી મુક્ત છે, તરસથી મુક્ત છે. આવા આવા આત્માને જે જાણે છે એને બધા લોકમાં ફરવાનો લાયસન્સ મળી જાય છે, સર્વ લોકમાં એ ફરી શકે છે, સર્વ કામનાઓ એની પૂરી થાય છે. આવું સાંભળ્યું એમણે વહેતું મૂક્યું છે ખાસ હેતુપૂર્વક, જેથી સાંભળીને કોઈ એને મેળવવા આવશે. તો દેવતાઓમાં પણ વાત કરી, અસુરોમાં પણ વાત કરી, એટલે બંને પોતપોતાના રાજાને બ્રહ્માજી પાસે મોકલ્યા કે રાજા ભણી આવશે એટલે એનો લાભ આપણે લઈશું. પછી તો ઇન્દ્રદેવોનો રાજા છે, વિરોચન અસુરોનો રાજા છે, બંને એકબીજાથી છુપાતા છુપાતા છાનામાના પહોંચી તો ગયા, ત્યાં તો ભેગા થઈ ગયા. ખબર પડી તમે આવ્યા છો કે તમે આવ્યા છો, હા ચાલો અત્યારે ભેગા રહીશું ભણીશું. એટલે બંને ભેગા ગયા બ્રહ્માજીની પાસે, પ્રજાપતિ પાસે. પ્રજાપતિ દર્શન ના આપ્યા 32 વર્ષ દર્શન. 32 વર્ષ એટલે દેવતાઓના 32 વર્ષ, અને એ દેવતાઓના 32 વર્ષ સુધી પ્રજાપતિની પાસે ઇન્દ્રની વિરોચન રહે ત્યારે પેલા દર્શન સુધા ના આપે. એમને કે રોજ ચર્ચા થતી હોય, ગપ્પા મારતા હોય, સવારે ગપ્પા, હાજે ગપ્પા, બપોરે ગપ્પા, પછી મધ્ય સાંજમાં ગપ્પા, 24 કલાક
ચાલતું હોય, કારણ કે બ્રહ્માદિશી વસ્તુ છે. આ તો સાધકો છે એટલે પંચકેશ વધારવા સહિતનું બ્રહ્મચર્યનું પાલન, વાળ કપાવાય નહીં પણ શોભા માટે કપાવે ને માણસો, પછી તેલ નાખે એ પણ શોભા માટે, એટલે આ બધું જ કરવાની છૂટ નહીં, નખ સુદ્ધા કાપવાના નહીં. આવી બધા પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કોણ? ઇન્દ્ર એટલે દેવતાઓનો રાજા અને વિરોચન અસુરોનો રાજા. આ રાજાઓ 32 વર્ષ સુધી, દેવતાઓના 32 વર્ષ એટલો વખત રહ્યા બ્રહ્મચર્ય પૂર્વક, અને પછી ઉપદેશ આપે એમને થોડી સમજ પડી, થોડી ના પડી, વિરોચન તો કે મને બધી ખબર પડી ગઈ, જતો રહ્યો. ઇન્દ્ર પાછો આવ્યો બીજા 32 વર્ષ, પાછો ઉપદેશ આપ્યો થોડી પડી સમજ ના પડી, ગયો પાછો આવ્યો ત્રીજા 32 વર્ષ, ફરી પાછું થોડી બાકી રહી ગયું બીજા 5 વર્ષ, 101 વર્ષ બ્રહ્મચર્યના પાલન પૂર્વક શ્રદ્ધા પૂર્વક એમણે ગુરુકુળ વાસ કર્યો, ત્યારે જઈને એમને જ્ઞાન આપવામાં આવ્યું. આપવામાં તો પહેલેથી એ જ આવેલું, પણ સમજ નહોતી પડી. જેમ જેમ શુદ્ધિ થતી ગઈ ગુરુજીની સેવાથી, ગુરુજીની સેવા એટલે ગુરુજી તો ક્યાંય હોય હા, એમની ખેતરની ગાયોની આવી તેવી સેવા, સેવા એટલે શું, છાણવાસી દુનિયા જાત જ ગમે તે, કઈ સેવા પૂછવાનું જ નહીં, જે હાજર હોય બધી સેવા કરવાની. આવું કરતા 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 દેવતાઓના 101 વર્ષે ઇન્દ્રને જ્ઞાન થયું. એટલે કે બ્રહ્મચર્યનું પાલન સાધકો આને માટે કરતા હોય છે. તત્તે પદમ તત અક્ષરાખ્યમ પદમ પદનિયમ તે તુભ્યમ સંગ્રહેણ સંગ્રહ સંક્ષેપ તેન સંક્ષેપેણ પ્રવક્ષ્યે કથયિષ્યામિ. એ જે પદ એટલે જે શાસ્ત્રો જેનું વર્ણન કરે છે, મહાપુરુષ જેનો અનુભવ કરે છે, સાધકો જેને મેળવવા બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ જે પદ છે ને એ તને હું સંક્ષેપમાં હું કહીશ. સંક્ષેપ સંગ્રહણ એટલે સંક્ષેપેણ, સંક્ષેપમાં હું તને એના વિશે કહીશ. હવે ભાષ્યકાર થોડીક આના વિશે વાત કરે છે પછીના શ્લોકની પહેલા, કે આ ઓમકારનું નિરૂપણ શા માટે થાય છે અને શાસ્ત્રોમાં ક્યાં ઓમકારનું નિરૂપણ આવ્યું છે. એક ઉપનિષદમાંથી ભાષ્યકાર વાત કરે છે. સયો હવે તદ ભગવન મનુષ્યેષુ પ્રાયણાંતમ ઓમકારમ અભિધ્યાયિત કતમં વાવ સહ તેન લોકં જયતિ ઇતિ તસ્મૈ સહોવાચ એતદ્ વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ ઇતિ ઉપક્રમ્ય યત પુનઃ એતમ ત્રિમાત્રેણ ઓમ ઇતિ એતેન એવ અક્ષરેણ પરમ પુરુષમ અભિધ્યાયિત ઇત્યાદિના વચનેન. તો પ્રશ્નોપનિષદમાં 6 શિષ્યો ગુરુ પાસે જાય છે, 6ઠામાંનો 5મો સત્યકામ છે, અને સત્યકામ પીપલા દૃશ્યને પ્રશ્ન પૂછે છે, સયો હોવે તદ ભગવાન મનુષ્યેષો પ્રાયણાંતમ ઓમકાર અભિધ્યાયિત. હે ભગવાન, ગુરુજીને કહે છે, હે ભગવાન, કોઈ એવો મનુષ્ય હોય જે પ્રાયણાંતમ જીવે છે ત્યાં સુધી ઓમકાર અભિધ્યાયિત ઓમકારનું ધ્યાન કરે છે, કોઈ મનુષ્ય જીવતા સુધી ઓમકારનું ધ્યાન કરતો હોય તો કતમમ વાવસ તેન લોકમ જયતિ, એ ઓમકારના ધ્યાનના ફળ રૂપે એ કયા લોકને જીતે છે, અર્થાત કયું ફળ એ પ્રાપ્ત કરે છે. ઇતિ આ પ્રશ્ન પૂછ્યો. તસ્મૈ સહોવાચ આ પ્રશ્ન પૂછનાર શિષ્ય ને સહ પીપલાદ, એ પીપલાદ એમને જવાબ આપે છે, એતદ વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યત ઓમકારઃ. હે સત્યકામ, આ ઓમકાર છે એ જ પરમ અને અપરમ, પર અને અપર બંને પ્રકારનો બ્રહ્મ છે. ઇત્યાદિના વચન એના આ વચનથી પ્રશ્નોપનિષદમાં ઓમકારની ચર્ચા કરવામાં આવી છે. આગળ ભાષ્યકાર કહે છે, અન્યત્ર ધર્માદ અન્યત્ર ધર્માત ઇતિ ચ ઉપક્રમ્ય
सर्वे वेदा यत् पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीमि ओमित्येतत् इत्यादिभिश्च वचनैः कठोपनिषद में नचिकेता यमराज ने पूछे छे अन्यत्र धर्मात् अन्यत्र धर्मात् अन्यत्र आस्मात् कृता कृतात् अन्यत्र भूताच्च भव्याच्च यत्तत् पश्यसि तद्वद। नचिकेता यमराज ने कठोपनिषद में प्रश्न पूछे छे कि धर्म अने अधर्म कृत अने अकृत भूत अने भव्य एना करता अन्य एवा जेनु आप दर्शन करो छो जेने आप सारी पेटे जाणो छो एना विषय आप मने कहो। આ પ્રશ્ન જ્યારે પૂછ્યો ત્યારે સીધો એનો જવાબ આપતા પહેલા ઉપાસનાની વાત કરવામાં આવે છે। એવું છે કે જ્ઞાનને માટે અંતઃકરણની વિશેષ પ્રકારની તૈયારીની જરૂર પડી છે। આવો ચોક્કસ પ્રકારનું અધિકારીત્વ કે અંતઃકરણની એવી ભૂમિકા બધાને ન બની હોય, ઉત્તમ અધિકારી કોઈ નચિકેતા હોય તો જુદી વાત છે, છતાં નચિકેતા સિવાયના લોકો હશે મને મંદ મધ્યમ અધિકારી ઉપાસના અધિકારી હોય એવા લોકો ઓછા હોય, છતાંય એવું માનીને કે કોઈક મંદ અધિકારી મધ્યમ અધિકારી હોય જેને ઉપાસના ઉપયોગમાં આવી શકે અને ઉપાસના દ્વારા જે જ્ઞાનને માટે તૈયાર થઈ શકે, તો જ્ઞાનની માગણી કરનારને પણ જ્ઞાનનો ઉપદેશ આપતા પહેલા ઉપાસનાનો ઉપદેશ આપવામાં આવે છે। કર્મયોગે કરીને આવ્યો છે માની લેવામાં આવે, અંતઃકરણ શુદ્ધ રાગ દ્વેષથી મુક્ત થયું છે। જ્ઞાનની આડે ત્રણ પ્રતિબંધો માનવામાં આવ્યા છે, મળ, વિક્ષેપ અને આવરણ। આવરણ એટલે આત્માના સ્વરૂપને હું જાણતો નથી, આવરણ એટલે અજ્ઞાન। આ અજ્ઞાન માંથી જન્મે છે વિક્ષેપ, વિક્ષેપ એટલે ચિત્તની ચંચળતા અને મળ એટલે ચિત્તની અશુદ્ધિ। અશુદ્ધિ એટલે રાગ અને દ્વેષ, મળ જેને કહેવાય છે, વિક્ષેપ એટલે ચંચળતા। તો પહેલા ચિત્ત કોઈક જગ્યાએ રાગ હતો અને કોઈક જગ્યાએ દ્વેષ હતો, માટે તે વસ્તુનું ચિંતન કરતો હતો। અંતઃકરણ પોતાના ગમતા વિષયને સતત યાદ કરે, અંતઃકરણ પોતાના ન ગમતા વિષયને પણ સતત યાદ કરે, ઘણીવાર ગમતા વિષય કરતા વધારે તીવ્રતાથી ન ગમતા વિષયનું ચિંતન થતું હોય છે। એટલે ચિત્ત પહેલા બહાર જતું હોય તો સકારણ જાય છે, કશું ગમે છે માટે ચિત્ત એનું ચિંતન કરે છે, કશાક માટે દ્વેષ છે માટે ચિત્ત એનું ચિંતન કરે છે। કર્મયોગમાં જ્યારે મારે જે કરવું જોઈએ, જ્યારે કરવું જોઈએ, જેવી રીતે કરવું જોઈએ, એવું હું સામો જેની સેવા કરું છું એ માણસ ગમતો હોય કે ન પણ ગમતો હોય, એમાંથી કશું ધાર્યું ફળ મેળવવાની ગણતરી હોય કે ના પણ હોય, હું મારા ભાગે મારા વર્ણ અને આશ્રમ પ્રમાણે અથવા તો મારા સામાજિક સ્ટેટસ પ્રમાણે, અત્યારે હું પરિવારનો સભ્ય છું અને ઘણીવાર એવું થાય કે માતા પિતા બંને બહાર ગયા છે, ઘરમાં યુવાન દીકરો એકલો છે અને મહેમાન આવ્યા છે, તો મા બાપ નથી એમ કહીને બારણું બંધ ના કરી શકે અથવા આવનારને ચા નાસ્તા વગરનો કે જમાડ્યા વગરનો ના રાખી શકે, એ વખતે એની પાસે બી અપેક્ષા છે યુવાન દીકરા પાસે પણ કે આવનારનો જે કંઈ સત્કાર કરવો યોગ્ય હોય એ એને કરવો જોઈએ। આમ વર્ણાશ્રમથી પણ ઘણી અપેક્ષાઓ હોય, અત્યારે આપણે વર્ણ અને આશ્રમને જાજુ ન જાણતા હોઈએ, એ પ્રકારના કર્તવ્યોને સમજતા કે સ્વીકારતા ન પણ હોઈએ, તો પણ દરેક સેટઅપ, દરેકે દરેક સ્થાન, દરેકે દરેક સંયોગ, દરેકે દરેકે આસપાસ, એની અંદર જ્યારે હું છું ત્યારે આપોઆપ જ સમજાયું હોય છે કે આ વાતાવરણ કે આ આસપાસ મારી પાસે આ પ્રકારની અપેક્ષા રાખે છે। ધારો કે આપણે આવા શિબિરમાં કે ક્યાંક રહેવા ગયા, એક રૂમમાં બે વ્યક્તિને રહેવાનું છે, પલંગ એક છે, મારો પાર્ટનર છે વૃદ્ધ છે, એને નીચે સુવાનું નથી ફાવતું, હું વહેલો પહોંચી ગયો છું, પલંગ સ્વાભાવિક રીતે ઓક્યુપાય કરી લઉં, અને કદાચ માનો કે ત્યારે મને ખબર નહીં કે મારા જે સાથી આવશે એ વૃદ્ધ અને વડીલ હશે, એમને નીચે નહીં સુવાય, તો એ સ્વાભાવિક રીતે પહેલા જઈએ એટલે પહેલી સગવડ હોય તો લઈ જ લઈએ આપણે,
પછી ધીમે ધીમે ધ્યાનમાં આવે કે આ વડીલને નીચે સુવાનો નહીં ફાવે, આપણે જતો કરીએ, એટલે આપ ઉપર સુવો, હું નીચે સુ, વહેલા આવ્યો છું, શું કરીશું. તો આપણે સામાન્ય ઓફર કરીએ, આઈ ડિડન્ટ નો, હા મને આ ધ્યાનમાં નહોતું. તો આપણે આપણી વસ્તુ છે, આપણે કોઈકને, એટલે એટલે હું શું કહું છું કે આપણે વર્ણાશ્રમનો પ્રશ્ન ન પણ હોય તો આપણને સમજ પડે કે આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ. એટલે દરેક પરિસ્થિતિ મારી પાસે કશીક અપેક્ષા રાખે છે, એ અપેક્ષા મને સમજાય પણ છે, મને સમજ પડે જ છે. પછી આપણે કહીએ મન તો ખબર જ નહીં, હા એવી અંચે કરીએ એવું જુદી વાત છે, પણ ઘણું કરીને આપણા ધ્યાનમાં હોય જ છે કે કયા સંજોગોમાં મારે શું કરવું જોઈએ, કારણ કે આ સંજોગોમાં સામા માણસે મારે માટે શું કરવું જોઈએ એ મને બરોબર ખબર છે. આ જગ્યાએ હું જો વૃદ્ધ હોઉં અને પેલો જો યુવાન હોય અને એ પલંગ પર સુઈ ગયો હોય તો એને શું કરવું જોઈએ મારે માટે, મને ખબર છે કે નહીં? સીધી જ વાત છે, એટલું મને કહેવું ના જોઈએ કે તમે ઉપર સુવો? તો પછી એ જયારે વૃદ્ધ હોય ત્યારે મારે કહેવું ના જોઈએ કે આપ ઉપર સુવો? જેટલી અપેક્ષા બીજો મારે માટે જે સંજોગોમાં કરે એવી હું રાખું છું, એવું મારે બીજા માટે એ સંજોગોમાં કરવું. બસ આટલો સીધો કર્મયોગ, પણ તોય બોલે સામાન્ય બુદ્ધિનો કર્મયોગ. તો આવા પ્રકારનું વર્તન કરવાથી રાગ અને દ્વેષ, મારી અનુકૂળતા અને પ્રતિકૂળતાના તીવ્ર આગ્રહો, એમાંથી અંતઃકરણ મુક્ત થયું છે. એટલે પહેલા તીવ્ર ગમા અણગમા હતા માટે મન બહાર જતું હતું, હવે એવા ખાસ આગ્રહો નથી. સારું તમે સુઈ જાઓ, તમે લઈ લો, તમે વાપરો, તમે આમ કરો, તમે પેલું કરો, એમ કરીને મારા આગ્રહોથી તો હું ખાસો મુક્ત થઈ ગયો છું. પણ છતાંય અહીં બેસું ને ત્યારે મન અહીં લાગતું નથી, ત્યારે અહીંથી ત્યાં ફરવા જાય, પેલી જગ્યાએ જાય, અહીંથી નદીએ ફરવા જાય, નદી સામે પાસ પહોંચી જાય, નદી પોઈચા જાય, સ્વામિનારાયણ મંદિરમાં જાય, ગમે ત્યાં જતો, બસ અહીં બેઠા પછી પણ મન એક ઠેકાણે ના રહે, આને ચિત્તની ચંચળતા કહેવામાં આવે છે. ચિત્તની અશુદ્ધિ એ છે કે તીવ્ર ગમા અણગમા હતા માટે મન ગમા અણગમાના વિષયમાં જતું હતું. કર્મયોગથી અશુદ્ધિ દૂર થઈ એનો અર્થ એ થયો કે તીવ્ર ગમા અણગમા નથી, છતાંય ચિત્તનો અભ્યાસ છે કે એક જગ્યાએ બેસવો તો નહીં. એટલે પેલા ફરવાના અભ્યાસને કારણે ચિત્ત બહાર જાય છે, આ ચિત્તની ચંચળતા છે. એટલે રાગ દ્વેષથી બહાર જતા ચિત્તને કર્મયોગથી આપણે શાંત કર્યું, પણ હેબિચ્યુઅલી ટેવને કારણે બહાર જાય છે, એને એક જ જગ્યાએ સ્થાપિત કરવાના અભ્યાસની જરૂર પડે છે. આ ચિત્તની ચંચળતાની નિવૃત્તિ ઉપાસના દ્વારા કરવામાં આવે છે. એટલે મળ છે કે અશુદ્ધિ છે એને નિવૃત્તિ માટેનું સાધન કર્મયોગ છે, ચંચળતા કે વિક્ષેપ છે એને નિવૃત્તિનું સાધન ઉપાસનાને કહેવામાં આવે છે. ઉપાસના એટલે મારી પસંદગીના અને શાસ્ત્રોએ આપેલા પ્રતીકો વગેરેમાંથી જે મારી પસંદગીનું હોય તે હું પસંદ કરું અને એમાં ચિત્તને ઠીક ઠીક સમય સુધી અનુકૂળતા પ્રમાણે સમયને વધારતા જઈને ચિત્તને ત્યાં સ્થિર કરવાનો અભ્યાસ કરું. જ્યારે આ મારી ઈચ્છેલી જગ્યાએ ચિત્તને મૂકી શકું તો પછી ચિત્તને કહું કે ચાલ તો બ્રહ્મનું ચિંતન કર. મને પૂછવા આવે મારી પાસે ઉભું રહેતો ને, છોકરું હાથમાં આવે તો કહીએ કે ચાલ રામનું નામ લે, કે તું ગાયત્રી કર, કે આ કર, કે પેલું કર. બાળક હાથમાં જ ના આવે તો કેવી રીતે કહેવાના છીએ? એમ મન મારા હાથમાં હોય તો એને હું જ્ઞાનમાં જોડી શકું. આથી પહેલા ચિત્તના મળની નિવૃત્તિ કર્મયોગ દ્વારા, ચિત્તની ચંચળતાની નિવૃત્તિ ઉપાસના દ્વારા, પછી એ ચિત્ત જ્યારે ઉપલબ્ધ હશે અને શુદ્ધ હશે તો એને જ્ઞાનની સાધનામાં શ્રવણ આદિમાં લગાડી શકાય. એટલે જ્યારે બ્રહ્મ જિજ્ઞાસુ પણ હોય અને બ્રહ્મની જિજ્ઞાસા કરે તો બ્રહ્મનો ઉપદેશ આપતા પહેલા એને ઉપાસનાનો ઉપદેશ આપવામાં આવે છે, જેથી કરીને જો નાની મોટી જરૂર હોય તો ઉપાસના કરીને એ ચિત્તને તૈયાર કરી શકે. આથી અહીં નચિકેતા જ્યારે યમરાજાને પૂછે છે અથવા પ્રશ્નોપનિષદમાં પૂછ્યું, તો જ્યારે શિષ્ય ગુરુજીની પાસે વાત કરે છે અને નચિકેતા તો ધર્મ અધર્મથી મુક્ત એવા બ્રહ્મ તત્વનો પ્રશ્ન પૂછ્યો છે, છતાં ત્યાં ઓમકારનો ઉપદેશ કરવામાં આવે છે. યમરાજા કહે છે સર્વેદાહ એક પદમામાનંતી, બધા વેદો જે પદનું કથન કરે છે
તપાં છે સર્વાણી યદવદંતી અને બધા તપસ્વીઓ જે તપ કરે છે એ તપો પણ આ પદને ઉદ્દેશીને જ કરવામાં આવે છે. યદિચ્છંતા બ્રહ્મચર્યં ચરંતી અને જેની ઈચ્છાથી બ્રહ્મચર્યનું પાલન બ્રહ્મચારીઓ કરે છે તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી એ પદ કે એ સ્થાન હું તને સંક્ષિપ્તમાં કહીશ. કયું છે એ સ્થાન? ઓમ ઇત્યેતત ઓમ એ પદ છે. તો આ ઓમકારની ઉપાસના કઠોપનિષદમાં યમરાજે નચિકેતાને કહી છે. બધા તપ છે એ પણ ચિત્ત શુદ્ધિ દ્વારા આ ઓમકારની ઉપાસનામાં જ પર્યવસાન પામે છે. તસ્ય એવ ચ જ્ઞાનાર્થમ અષ્ટાંગમ બ્રહ્મચર્ય તત્ર તત્ર વિહિતમ. અષ્ટાંગ બ્રહ્મચર્યના આઠ અંગ છે. આઠ અંગ સહિતના બ્રહ્મચર્યનું વિધાન વારંવાર શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. આ આઠ અંગો સામાન્ય આપણી માહિતી માટે સ્મરણમ કીર્તનમ કેલિહી પ્રેક્ષણમ ગુહ્યભાષણમ સંકલ્પ અધ્યવસાયશ્ચ ક્રિયા નિવૃત્તેવ ચ. તો સ્મરણમ એટલે કે પ્રિય વ્યક્તિનું સ્મરણ કરવું, કીર્તનમ એની પ્રશંસા કરવી, કેલિહી એની સાથે ક્રીડા કરવી, રમતગમત કરવી વગેરે, પ્રેક્ષણમ છુપાઈને પણ જોવાનો પ્રયત્ન કરવો, ગુહ્યભાષણમ એકાંતમાં જઈને વાતચીત કરવી. એટલે આપણા શાસ્ત્રોએ તો અત્યંત મર્યાદાપૂર્વકનો વ્યવહાર સ્ત્રી પુરુષનો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઉંમરમાં સૂચવ્યો છે. અને એ વ્યવહારમાં આ બધી જ વસ્તુઓ આવી જાય છે. એમાં છૂટછાટ આપવાના પરિણામો છૂટથી આપણે જોઈ રહ્યા છીએ કે ભલ બધાની છોકરી ભલ બધા છોકરા જોડે ભાગી જાય છે. એના જ પરિણામ છોકરીઓને રાતની શિફ્ટમાં નોકરી આપવા, શું કરો છો, શી આશા રાખો તમે? અને છોકરીઓને વિદેશ ભણવા મોકલે, કુંવારી છોકરીઓને તો સમજ જ નથી પડતી કે નાની નાની છોકરીઓ 22-25 વર્ષની તમે એમને યુવાન દીકરીઓ વિદેશમાં એકલી ભણવા મોકલી આપો, પછી શું થતું હોય કે જ્યાં પણ કોઈ પણ યુવાન યુવતી છોકરો છોકરી નાનું મોટું વડીલ કોઈ પણ હોય, પણ વડીલ હોય તો કશું નુકસાન નથી થઈ જવાનું, જ્યારે છોકરા હોય અને એકલા હોય, એક તો ઉંમરની અસર તો હોય જ, એટલે એમને ઇમોશનલ નીડ પણ વધી ગઈ હોય, બાયોલોજીકલ નીડ પણ માથું ચકવા માંડી હોય, અને એ સમયમાં એકલા હોય, કોઈ મદદ ના હોય, એટલે કંઈક નાની મોટી જરૂર હોય. એ વખતે સામાન્ય હિન્દુસ્તાનનો ગમે તે પ્રદેશનો પણ એક હિન્દુસ્તાની ભારતીય મળી જાય, એટલે એની એની હૂંફ, એની મદદ, ફિઝિકલ મદદ હોય તો પણ જરૂર પડે કે જરા આટલું કરવા લાગજે, અને પેલો પણ પોતાની જાતને ઓફર કરતો જ હોય, બંને પ્રામાણિકપણે મિત્રતાથી પરસ્પર મદદ કરવાના હેતુથી જ મદદ માંગતા હોય ને કરતા હોય. આવું ચાલતા ચાલતા પછી એમ થાય કે મેં આટલી મદદ કરી છે તો પછી ભૂલી જવાય. એક દીકરી બ્રાહ્મણની એ અમેરિકામાં ગઈ ને થોડા વખતમાં પાછી આવી, કોઈક ચોથા વર્ગની વ્યક્તિ સાથે એણે પ્રેમ કર્યો, એ કહે છે લગ્ન કરવું જ છે. નસીબ જોકે છૂટી થઈ ગઈ લાગે છે, એવું દેખાય છે કે બીજું થઈ જશે, પરંતુ આવી તો કેટલી છોકરીઓ, બીજી એક છોકરી, એકની એક દીકરી મા બાપની, બ્રાહ્મણની દીકરી, અને કંઈક સરસ ભણી, કારણ કે છોકરા હવે આજકાલ એજ્યુકેશન વધી ગયું છે, છોકરી ના ભણાવે તો રહ્યું જ નથી, છોકરો હોય કે છોકરી હોય સારામાં સારું છોકરીઓ ભણવાની ક્ષમતા ધરાવે છે, ભણી શકે એવી છે તો કેમ નહીં ભણાવાય, માટે એને ભણાવવાની, એ પૂરતું ભણે, લાંબુ ભણે, લાંબુ ભણ્યા પછી હવે આટલું ભણી બેસી રહેવાનું, એટલે નોકરી કરે, નોકરી અહીં ના મળે એટલે બહારગામ કરે, અહીંને બધે વડોદરા નોકરી મળી તો ત્યાં મૂકી, દિવસે નહીં તો રાતને મળે તો રાતની નોકરીમાં, અમદાવાદ એકલા મા બાપ છે, છોકરી એકની એક છે, મા બાપ કોઈ છોકરીને વડોદરા મૂકી અને રાતની નોકરીમાં એકલી દર ખાઈને, એટલે મા ક્યારેક જાય ને ક્યારેક ના જાય, એમ કરતા કરતા કે મહારાષ્ટ્રીયન છોકરો જે જતા આવતા, મેં કીધું એમ એકલા હોય મદદની જરૂર હોય જ, અને થોડી ઇમોશનલ પણ જરૂર હોય કે જરા 2 મિનિટ રસ્તે મળી વાત કરીએ, જરા પેલા હોટલમાં જઈને બેસીએ, જસ્ટ એક કોફીનો કપ પીએ, આવું તેવું કરતા કરતા હાઈ હેલો કરીને ધીમે ધીમે સરકી પડે. પછી મારા શ્રી કહે છે અરે જરા દેખ લીયા તો ક્યાં હુઆ, તો દેખ લીયા, ફિર જરા બાત કર લી તો ક્યાં હુઆ, તો બાત કર લી, જરા સ્પર્શ ક્યાં તો ક્યાં હુઆ, સ્પર્શ કર લ્યા, બસ એસા હી એસા સબ હોઈ જાતા હૈ. તો આમ આ બધી વસ્તુઓ માટે ફેરલી સ્ટ્રિક્ટ પૂજ્ય આપણા સ્વામીજી મહારાજ કહે છે, ધેર આર ફેરલી સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે ખાસી કડક સૂચનાઓ આ વિષયમાં આપવામાં આવતી હોય છે. એટલે સ્મરણમ કીર્તનમ કેલિહી દર પ્રેક્ષણમ ગુહ્યભાષણમ સંકલ્પ, એ વ્યક્તિના વિષયમાં સંકલ્પ વિકલ્પો કરવા,
અધ્યવસાય એના વિષય નિશ્ચય કરવા, ક્રિયા નિવૃત્તિ અને મુખ્ય અર્થમાં મૈથુનમ, આ બધી વસ્તુઓ છે એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે, બ્રહ્મચર્યનો ભંગ કહેવામાં આવે છે. યદિચ્છંત બ્રહ્મચર્ય ચરંતી, તો આ પ્રકારના કડક પાલન બ્રહ્મચર્યનું જે લોકો જેની પ્રાપ્તિ માટે કરે છે, એવું પદ કયું છે? એવું પદ ઓમ છે. ભાષ્યકાર આગળ કહે છે, પરસ્ય બ્રહ્મણઃ વાચક રૂપેણ પ્રતિમાવત પ્રતીક રૂપેણ ચ પરબ્રહ્મ પ્રતિપત્તિ સાધનત્વેન મંદ મધ્યમ બુદ્ધિનાં વિવક્ષિતસ્ય ઓમકારસ્ય ઉપાસનમ કાલાંતરે મુક્તિફલકમ યત તત એવ ઇહ અપિ કવિમ પુરાણમનુશાસિતારમ યદક્ષરમ વેદવિદો વદંતિ ઇતિ ચ ઉપન્યસ્તસ્ય ચ પરસ્ય બ્રહ્મણઃ પૂર્વોક્તરૂપેણ પ્રતિપત્તિ ઉપાયભૂતસ્ય ઓમકારસ્ય કાલાંતરમુક્તિફલમ ઉપાસનમ યોગધારણા સહિતમ વક્તવ્યમ પ્રસક્ત અનપ્રસક્તમ ચ યત્કિંચિત ઇતિ એવમર્થઃ ઉત્તરો ગ્રંથઃ આરભ્યતે. તો પરબ્રહ્મના વાચક રૂપથી, વાચક એટલે ઘટ શબ્દ છે એ વાચક કે નામ છે, અને આ વસ્તુ છે એ વાચ્ય કે નામી છે. તો નામ અને નામી, વાચક અને વાચ્ય, ઘટ નામ છે, આ પદાર્થ નામી છે, ઘટ શબ્દ વાચક છે, આ વાચ્ય છે. તો પરબ્રહ્મ ઓમકાર છે એ પરબ્રહ્મનું વાચક છે, ઓમકાર એ પરબ્રહ્મનું નામ છે. વાચક રૂપથી એટલે નામ રૂપથી, પ્રતિમાવત પ્રતીક રૂપેણ ચ, અથવા તો આપણે પ્રતિમા કે મૂર્તિ રાખી હોય એ મૂર્તિ પ્રતીક બને છે ભગવાનનું સ્મરણ કે ધ્યાન કરવા માટેનું. તો ઓમકાર શબ્દ છે એ ઓમકાર ભગવાન માટેની પ્રતીક તરીકે, પ્રતિમા તરીકે પણ કામ કરે છે. પરબ્રહ્મ પ્રતિપત્તિ સાધનત્વેન, તો બ્રહ્મની પ્રતિપત્તિ કે પ્રાપ્તિનું સાધન એ બંને રીતે બની શકે છે. મંદ મધ્યમ બુદ્ધિના, મંદ બુદ્ધિવાળા લોકો કે મંદ બુદ્ધિવાળા લોકો એમને માટે વિવક્ષિતસ્ય જે કહેવાનું ઈચ્છવામાં આવ્યું છે એવા ઓમકારસ્ય ઉપાસનમ, ઓમકારની ઉપાસના, કાલાંતરે મુક્તિ ફલકમ, સિદ્ધે સિદ્ધું મુક્તિ આપનારું નહીં પણ સમય જતા જે મુક્તિ આપનારું છે. યત જે, તદેવ તેજ ઇહાપી અહી પણ, કવિમ પુરાણમનુશાસિતારમ યદક્ષરમ વેદવિદો વદંતિ તિ ચ ઉપન્યસ્તસ્ય. એમણે કહ્યું કે પ્રશ્નોપનિષદમાં સત્ય કામે પ્રશ્ન પૂછ્યો કે જે મનુષ્ય આખું જીવન ઓમકારનું ધ્યાન કરે એને કયું ફળ મળે છે, અને જવાબ આપ્યો કે પર અપર બંને બ્રહ્મે નથી પ્રાપ્ત થાય છે. નચિકેતાએ પૂછ્યું કે ધર્મ અધર્મથી અન્ય જે છે એના વિશે કહો, ત્યાં પણ એને ઉપાસના ઓમકારની કહેવામાં આવી. એમ અહીં પણ કવિમ પુરાણમનું શાસ્ત્રારંભથી શરૂ કરીને અહીં હવે ઓમકારની ઉપાસના કહેવામાં આવી રહી છે. યોગ ધારણા સહિતમ, યોગ ધારણા સહિત એનું કથન કરવામાં આવે છે. પ્રસક્ત અનુપ્રસક્તમ ચ યત કિંચિત, પ્રસક્ત એટલે પ્રસંગથી પ્રાપ્ત, એનો અત્યારે પ્રસંગ છે. અનુપ્રસક્ત પ્રસંગથી જે પ્રાપ્ત છે ઓમકાર, એની સાથે ઉપાસના સાથે જોડાયેલું એવું એનું ઉપાસનાનું ફળ વગેરે, એ બધું જ અહીં કહેવામાં આવશે. જે કઈ છે તે એવો અર્થ એને માટે હવેના ગ્રંથનો, એટલે કે હવેના બે શ્લોક 12 અને 13 એનો આરંભ કરવામાં આવે છે. 12મા શ્લોકમાં ભગવાન કહે છે, સર્વદ્વારાણિ સંયમ્ય મનોહૃદિ નિરુદ્ધ્ય ચ મૂર્ધ્ન્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગ ધારણા. સર્વદ્વારાણિ
તો આપણા દ્વાર એટલે આ બે નાકના દ્વાર, બે કાનના દ્વાર, બે આંખોના દ્વાર, છ સાતનું મુખનું દ્વાર અને બે નીચેના દ્વાર, આઠ અને નવ. જો નવ ગણવા હોય તો અગિયાર ગણવા હોય તો આ નવ, કારણ કે એક પૂરમ એકાદશ દ્વાર, ઉપનિષદમાં એકાદશ દ્વાર કયા છે, ગીતામાં નવ દ્વાર કયા છે. એટલે નવ આ થયા, દસમું નાભીનું, અગિયારમું બ્રહ્મરંધ્રનું. આમ નવ કે અગિયાર જે દ્વારો છે બધા જ દ્વારોને બંધ કરીને, જો આપણે આપણા આમ લોકો ધ્યાન આવી રીતે કરતા હોય છે, કાન બંધ કરે, આમ નાક બંધ કરે, આંખ બંધ કરે, મોઢું બંધ કરે, હવે આ બધું બંધ કરીએ અને નીચેના દ્વારોને ખુલ્લા રાખવામાં આવે તો બધી શક્તિ એમાંથી શિથિલ થઈ જશે. અને એ દ્વારો શિથિલ થાય તો આ તો યોગી છે, એને પ્રાણ પોતાનો ધાર્યો લઈ જવાનો છે. ઉપરના દ્વારો બંધ કરે, નીચેના દ્વારોનો સંયમ ના હોય તો પ્રાણ નીચેના દ્વારેથી ચાલ્યો જશે. એટલા માટે બધા જ દ્વાર પણ સંયમ એને કરવો પડશે. એટલે પેલી પાણી ટ્યુબમાં ભરવાનું હોય ને તો ટ્યુબમાં કાણું, એક પણ કાણું હોય તો પાણી બહાર ચાલ્યું જશે અને ક્યારામાં નહીં પહોંચે. એટલે બધા કાણાઓમાંથી બહાર જતું પાણી રોકીએ તો ધારી જગ્યાએ લઈ જઈ શકીએ. એમ પ્રાણને બહાર જવા આવવાના જે કંઈ દ્વારો છે બધા જ દ્વારોને બંધ કરવામાં આવે તો પછી એ ઉપરના દ્વારેથી પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાણને લઈ જઈ શકે. એને માટે ઇન્દ્રિયો રૂપી બધા જે ઘોડાઓ છે એની લગામ આપણા હાથમાં હોવી જરૂરી છે. સર્વ દ્વારાને સંયમ, બધા દ્વારોનો સંયમ કરીને, મનઃ હૃદયની રુદ્ધ ચ, અને મનનો હૃદયમાં નિરોધ કરીને, મનને ચોક્કસ વિષયના વિચારની મર્યાદામાં રાખવો જોઈએ અને બહાર ન જવા દેવું જોઈએ. આ ધારણા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ તો ધ્યાનની વાત ચાલે છે, છઠ્ઠા અધ્યાયમાં પણ ધ્યાનની વાત શરૂ થઈ ગઈ. તો ધ્યાનની પહેલા બાકીના અંગો થઈ ગયા છે એવી અપેક્ષા રાખવામાં આવે છે. એનો પોતાની અંદરનો વ્યવહાર શુદ્ધ છે. યમ નિયમ એટલે પોતાનો વ્યવહાર અંદરનો અને બહારના વ્યવહાર લોકોની સાથેના, આ બધા વ્યવહારો અત્યંત શુદ્ધ થઈ ચૂક્યા છે. નિયમ નિયમ આસન પોતાના ઈચ્છેલા આસનમાં ઈચ્છેલા સમય સુધી અત્યંત સ્વસ્થતાપૂર્વક અને કોઈ પ્રકારની અગવડ વગર એ બેસી શકે છે. પ્રાણાયામ એનો પ્રાણ એના નિયંત્રણમાં છે, એટલે કે પ્રાણાયામની પ્રક્રિયા પણ એણે કરી છે. પ્રત્યાહાર, પ્રત્યાહાર એટલે વિષયોમાંથી ઇન્દ્રિયોને પોતાની પાસે પાછી ખેંચી, આ પ્રત્યાહાર પણ એણે કર્યો છે. ધારણા, ત્યારે જઈને એ ધારણા એટલે ચિત્તને કોઈક એક સ્થાનમાં ધારેલા સમય સુધી રાખી શકશે, થોડાક વધારે સમય સુધી રાખી શકે, એ ધ્યાન છે. ધ્યાન સુધી પ્રયત્ન છે કે પોતે જે સજાતીય પ્રત્યયનો પ્રવાહ ચલાવવા માંગે છે એમાં હજુ વિજાતીય આવી જતા હોય તો વિજાતીય પ્રત્યયને દૂર કરતો કરતો સજાતીય પ્રત્યય ચલાવે ત્યાં સુધી ધ્યાન છે. જ્યારે એવા પ્રયત્નની જરૂર ના પડતી હોય અને ચિત્ત સજાતીય પ્રત્યય પ્રવાહમાં લાગેલું રહેતું હોય આ સમાધિ છે. એટલે આ બધા તબક્કાઓ પસાર કરતો માણસ અહીં સુધી આવ્યો છે. ધ્યાન કરવા તો બેસી ગયો અને બાકીનું બધું જ જીવન એનું જેમ ફાવે તેમ ચાલતું હોય. 23.5 કલાકે ખાઈ પીને જલસા કરીને હોટલમાં ને ક્લબમાં ને ગમે તે ખાવાનું, બહારનું ખાવાનું, એટલે આપણે તો શું ક્યાં ખાય છે, કોનું બનાવેલું ખાય છે, શું ખાય છે, કેટલું ખાય છે. યુક્તાહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવ બોધસ્ય, કેટલું ચાલે છે, ક્યારે ચાલે છે, ઓછું પણ ના ચાલે, વધારે પણ ના ચાલે, ઓછું પણ ના ખાય, વધારે પણ ના ખાય, ઓછું પણ ના સુવે, વધારે પણ ના સુવે, એટલે એની બધી જ ઇન્દ્રિયોની, કર્મ ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયોની બધી જ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે એના વશમાં કે એના નિયંત્રણમાં છે. સામે પદાર્થ પડ્યો છે, આંખને કહે કે જો તો એ જુએ, ના કહે તો ના જુએ. અવાજ આવે છે, કાનને કહે કે સાંભળતો સાંભળે, ના કહે તો ના સાંભળે. આમ સંપૂર્ણપણે વ્યક્તિત્વ એના હાથમાં છે. એવો માણસ છે એ પછી ધારણા ને ધ્યાન ને સમાધિ ને બધું કરી શકશે. સો મનઃ હૃદય નિરુદ્ધ્ય ચ, મનનો હૃદયમાં નિરોધ કર્યો છે. એટલે એવો થયો કે બહારની ઇન્દ્રિયો બંધ કરી એટલે મન બહાર જતો બંધ થયું. પણ બંધ આંખો અંદર અંદર તો ફર્યા કરે ને ચારે જગ્યાએ. તો કે છે મનને હૃદયમાં નિરુદ્ધ કરવું, એટલે મનને આંખો દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા બહાર જતું અટકાવ્યું. અંદર રહ્યા પછી પણ એને અનેક ચિંતનમાં બહારના કે અંદરના જવાના બંધ કર્યા. જેમ આગળ કહ્યું, સ્પર્શાન કૃતા બહિર્બાહ્યાન ચક્ષુષ્ચૈવાંતરે ભ્રુવઃ,
તો ઇન્દ્રિયો છે એ વિષયોને લાવીને અંદર સ્થાપિત કરે છે. બધા વિષયો સ્પર્શાન એટલે બધા વિષયો છે એમને બહાર રાખવા, અત્યારે વિષયો અંદર ઘૂસી જાય છે, ઇન્દ્રિયો બહાર જતી રહેશે. તો એને બદલે વિષયોને બહાર રાખવા, ઇન્દ્રિયો અંદર રાખવી, આવું બધું તો કેટલું કર્યા પછી આ ધ્યાનની સ્થિતિને પ્રાપ્ત કરે છે. મૂર્ધ્નિ આત્મનઃ પ્રાણમ આધાય આશ્રિતઃ યોગ ધારણમ, અને પછી એ મૂર્ધામાં પ્રાણને સ્થાપિત કરે છે. ભાષ્યકાર કહે છે, સર્વદ્વારાણિ સર્વાણિ ચ તાનિ દ્વારાણિ ચ સર્વદ્વારાણિ ઉપલબ્ધૌ તાનિ સર્વાણિ સંયમ્ય સંયમનમ કૃત્વા. તો બધી ઇન્દ્રિયો છે એને સર્વ રીતે સંયત કરીને, મન હૃદય હૃદય પુંડરીકે નિરુદ્ધ્ય નિરોધમ કૃત્વા નિષ્પ્રચારમ આપાદ્ય. મનને બહાર જતું અટકાવ્યા પછી અંદર પણ એને હૃદય કમળમાં અવકાશમાં એને ત્યાં સ્થિત કરીને નિષ્પ્રચારમ આપાદ્ય અનેક પ્રકારનું ચલન કરતો એને રોકીને, તત્ર વશીકૃતેન મનસા હૃદયાત ઊર્ધ્વગામિન્યા નાડ્યા ઊર્ધ્વમ આરુહ્ય મૂર્ધ્નિ આધાય આત્મનઃ પ્રાણમ આસ્થિતઃ પ્રવૃત્તઃ યોગધારણામ ધારયિતુમ. આટલું કર્યા પછી બહારથી ઇન્દ્રિયો બંધ છે, મનને હૃદયમાં સ્થાપિત કર્યું છે, પછી એટલે કે મન વશમાં છે. આ વશમાં કરેલા મનથી હવે હૃદયાત ઉર્ધ્વગામિન્યા નાડ્યા, હૃદયમાંથી ઉપરની તરફ જતી જે સુષુમ્ના નાડી છે એ નાડી દ્વારા ઉર્ધ્વમ આરોહ્ય પ્રાણને ઉપર લઈ જાય છે. મૂર્ધ્નિ આધાય આત્મના પ્રાણમ, મૂર્ધામાં પોતાના પ્રાણને સ્થિત કરે છે. આ પ્રકારે પ્રવૃત્ત થયેલો યોગી એ યોગ ધારણા ધારયિતુમ પ્રવૃત્ત, યોગ ધારણાને ધારણ કરવા માટે આ યોગી પ્રવૃત્ત થયેલો છે. સુષુમ્ન નાડીથી કંઠ ભ્રુ મધ્ય લલાટ ક્રમેણ આત્મનઃ પ્રાણ એટલે કે દેવતા વગેરેનું ધ્યાન એમાં ન રાખવું, પોતાના પ્રાણનો એ ભ્રુઓર મધ્ય તદુપરી ચ ગુરુ ઉપદિષ્ટ માર્ગેણ આવેશ્ય આત્મનઃ યોગ ધારણા આત્મવિષય સમાધિ રૂપમ ધારણા આસ્થિત. એટલે ગુરુ એટલે કે આ યોગની સાધનાઓ બધી મહાપુરુષના કે જાણકારના માર્ગ સીધા સીધા માર્ગદર્શન નીચે જ કરવી, વ્યક્તિગત રીતે ક્યાંક વાંચી સાંભળીને આવી તેવી રીતે ના કરવી. આગળ ભાષ્યકાર કહે છે, તત્ર એ વચન ધારયન. હવે પ્રાણને મૂર્ધામાં ધારણ કર્યો છે પછી શું? તો કહે છે, ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યઃ પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિ પરમાં ગતિમ. ઓમ આ એક અક્ષર જે છે એ એક અક્ષર બ્રહ્મ એટલે કે એક અક્ષર વાળો બ્રહ્મ, એક અક્ષર જેનું વાચક છે નામ છે એવું બ્રહ્મ, વ્યાહરણ એનું ઉચ્ચારણ કરતો, માં અનુસ્મરણ મારું અનુસ્મરણ કરતો, યફ પ્રયાતિ ત્યજન દેહમ જે શરીર છોડીને જાય છે સયાતિ પરમામ ગતિ એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ભાષ્યકાર કહે છે, ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ બ્રહ્મણઃ અભિધાન ભૂતમ ઓમકારમ વ્યાહરન ઉચ્ચારયન તદ અર્થભૂતમ માં ઈશ્વરમ અનુસ્મરન અનુચિંતયન યહ પ્રયાતિ મ્રિયતે સહ ત્યજન પરિત્યજન દેહમ શરીરમ. ઓમ આ જે એક અક્ષર વાળો બ્રહ્મ છે, બ્રહ્મનો અભિધાન ભૂતમ ઓમકારમ, બ્રહ્મનું નામ એવો જે ઓમકાર છે એનો ઉચ્ચાર કરતો અને ઓમનો જે અર્થ છે એવા મારું સ્મરણ કરતો, જે ઉચ્ચાર ઓમનો કરે છે અને હું ઓમનો જે અર્થ છું એનું સ્મરણ કરે છે, ચિંતન એનું ચિંતન કરતો, યક પ્રયાતિ
त्यजन देहम शरीर ने छोड़ी ने जे जायश त्यजन देहम इति प्रयाण विशेषणार्थम। तो प्रयाण नो विशेषण एमने त्यजन देहम एवं कहीने कहू। तो हम यह प्रयाति जो जाए तो मरियत ने जो प्रयाति कहू एले शरीर छोड़ी ने जाए थी ज गयु मरियो एटले पछी पाछो त्यजन देहम बीजी वार केम कहू पड़ियो। प्रयाति पण कहू त्यजन देहम पण कहू तो पुनरुक्ति थी गई। एटले भाष्यकार कहे छे देह त्यागेन प्रयाणम आत्मनः न स्वरूपनाशेन इत्यर्थः। तो एवो छे कि उपासक नो जीवात्मा जाय छे उपासक आ शरीर छोड़े छे अन नवा शरीर में जाय छे। उपासक ने माटे कहो त्यजन देहम देह छोड़ीने जाय छे। ज्ञानी पुरुष शरीर छोड़ीने जतो नथी कारण के शरीर ने छोड़ी चुकेलो छे ने एने कशे जवानुं रहेतुं नथी एना प्राण अहीं ज विलीन थई जाय छे। ए प्रयाति त्यजन देहम बे कहो के आ उपासक नी वात छे एवं बतावता कहो सह एवं त्यजन याति गच्छति परमां प्रकृष्टां गतिम। आवो जे छे ते जे आ प्रकारे एटले एने प्राणने नियंत्रित कर्या छे सुषुम्ना नाडीथी हृदयमांथी कंठमांथी भ्रूमध्य अग्निचक्रमांथी ललाटमांथी ब्रह्मरंध्रमां लई आव्यो छे અને પછી ઓમકારનો ઉચ્ચારણ કરતો ભગવાનનું સ્મરણ કરતો એ પ્રાણનો ત્યાગ કરે છે। આવું જે કરે છે તે પરમ પ્રકૃષ્ટ ગતિને પામે છે બ્રહ્મલોકમાં જઈને ક્રમ મુક્તિ પામે છે। કિંચ અને વળી 14મા શ્લોકમાં કહે છે અનન્ય ચેતા સતતમ यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थः नित्ययुक्तस्य योगिनः। अनन्य चेताः एनो चित्त बीजे कश्य नथी एवो अनन्य चेताः। એટલે એક અનન્ય ચેતાનો અર્થ થશે કે કેવળ પરમાત્મામાં જ જેનું ચિત્ત લાગ્યું છે અથવા તો યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ એનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં એને પરમાત્માનું દર્શન થાય છે। આ પ્રકારે અનન્ય ચેતાઃ સતતમ યઃ માં નિત્યશઃ સ્મરતિ જે સતત અને નિત્ય મારું સ્મરણ કરે છે તસ્ય અહમ સુલભ એને માટે હું સુલભ સહેલાઈથી મળું એવો છું। એ પાર્થ નિત્યયુક્ત યોગિનઃ જે નિત્ય મારી જોડે જોડાયેલો છે એને હું મળું છું સહેલાઈથી। હવે આ યોગી પોતાનો ભક્ત છે એ પોતાના તરફથી ભગવાનમાં જોડાયેલો છે પછી ભગવાનને મળવાનું ક્યાં રહ્યું? રહ્યું જ્યારે ભક્ત જ ભગવાનમાં જોડાયેલો છે એટલે આ ભગવાનમાં જોડાવું ને ભગવાન મળશે ને આ બધી વસ્તુઓ છે ઔપચારિક જ છે કે ભગવાન મળશે ને ભગવાન એવું બધું કે વાતોનો અર્થ જ નથી। કારણ કે એનું અંતઃકરણ જ અહંકાર થઈને અંતર રાખતું હતું એ અંતઃકરણે અહંકારનો ત્યાગ કરીને અંતર રાખવાનું છોડી દીધું તો આપોઆપે મળેલો છે બરાબર। એટલે અત્યારે ભગવાનના ઉચ્ચારણો જ્યારે માણસ અત્યારે જ્યાં છે ત્યાંથી સમજવા માંગે છે એને કહે છે કે મને પામી જાય છે બાકી એ ક્રમશઃ પામતો જ ગયો છે અને એ પામ્યો છે એને એ સમજે છે ઓળખે છે જાણે છે। અનન્ય ચેતાઃ ન અન્ય વિષયે ચેતઃ યસ્ય સહ અયમ અનન્ય ચેતાઃ યોગી સતતમ સર્વદા યઃ માં પરમેશ્વરમ સ્મરતિ નિત્યશઃ સતતમ ઇતિ નૈરંતર્યમ ઉચ્યતે નિત્યશઃ ઇતિ દીર્ઘકાલત્વમ ઉચ્યતે। તો અનન્ય ચેતાઃ જેનું ચિત્ત બીજા વિષયમાં નથી એનું નામ છે અનન્ય ચેતાઃ યોગી। યોગી એટલે જે સતત જોડાયેલો છે તે કેવી રીતે સર્વદા સતતમ એટલે સર્વદા બધા દિવસોએ
यह माम परमेश्वरम स्मरति नित्यशः, जे मारू परमेश्वर नु नित्य स्मरण करे छे। अहीं त्रण शब्द वपराया छे, अननिचेतः, सततम अने नित्यशः। योग दर्शनोमां साधना के उपासना माटे आदरपूर्वक, निरंतर अने सतत एवी त्रण वस्तु कहेवामां आवी छे। त्यारे अहीं आ जे त्रण शब्द छे दीर्घकाल पर्यंत, तो अहीं जे त्रण शब्दो वपराया ए त्रणना अर्थो आवा करवामां आवे छे। अनन्यचेताः एटले आदरपूर्वक करे छे, कारण के आदर होय तेमां चित्त हमेशा रही शके। अनन्यचेताः एटले आदरपूर्वक स्मरण करे छे। भाष्यकार કહ્યું સતતમિતિ નૈરંતર્યમ ઉચ્યતે, નિરંતર કરે છે। નિત્યશઃ ઇતિ દીર્ઘકાલત્વમ, લાંબા સમય સુધી કરે છે। ભાષ્યકાર પોતે જ કહે છે આગળ, ન ષણ્માસં સંવત્સરં વા કિં તર્હિ યાવજ્જીવં નૈરંતર્યેણ યઃ માં સ્મરતિ ઇત્યર્થઃ। તો એ આદરપૂર્વક કરે છે, નિરંતર એટલે પાંચ મિનિટ કરે, પાંચ મિનિટ બ્રેક લે, પાંચ મિનિટ કરે, પાંચ મિનિટ બ્રેક લે, એવું નિરંતર વચ્ચે અંતર છોડ્યા વગર કરે છે। કેટલો વખત કરવાનો? છ મહિના કરવાનો, બાર મહિના કરવાનો? ભાષ્યકાર કહે છે દીર્ઘકાલનો અર્થ લોકો સમજ ના પડે પાછી, તો શું? એટલે પોતે જ કહે છે ન ષણ્માસં, છ મહિના એવો અર્થ ના થાય, સંવત્સરમાં એકાદ વર્ષ એવો અર્થ ના થાય। કેમ તરી, તો કેવો અર્થ થાય? યાવત જીવમ નૈરંતરેણ યહ માં સ્મરતિ ત્યર્થઃ, જીવતા સુધી અને નિરંતર, જીવતા સુધી અને રોજ પાંચ મિનિટ, રોજ દસ મિનિટ એવું નહીં, જીવતા સુધી રોજના ચોવીસ, એટલે શું 24/7 નહીં, જીવતા સુધી 24 કલાક। અને આ હવે કહ્યું છે કે શું કરીએ, માથું કૂટીને નહીં, આદરપૂર્વક એટલે અનન્યચેતાઃ, આદરપૂર્વક દીર્ઘકાળ અને નિરંતર મારું સ્મરણ કરવું, કરવાનું શું હોય? એટલે પેલા પ્રેમીને પ્રિયતમનું સ્મરણ કરવાનું કે સૂચના આપવાની હોય, કર્યા જ કરે અને જુઓ ને, મને આ થાય છે કે પતિ પત્ની આખી જિંદગી એકબીજાની ચિંતા કર્યા જ કરે, હા, થાકે જ નહીં કોઈ દાડો, બે જણા એમને આમ થશે ને પેલા કે એમને આમ થશે, તો બંને જણા સતત, એટલે હું તો દાખલો આપું છું કે આપણને કંઈક એવું કેવી રીતે થાય કે જીવતા સુધી કરવાનું અને હંમેશા 24 કલાક કરવાનું। તો મને લાગે છે કે બહુ પરસ્પર, બહુ હું તો કહું છું કે ફરિયાદ હોય તો ફરિયાદ કરવી, ચિંતન તો કર કરે છે, એ મારા જોડે ફરિયાદ હોય તો કે અમારે એવા ચંજર એ સમજે જ નહીં, તોય પણ યાદ તો કર કરે છે, એટલે ગમે તે વાત કરે એના વિશે, સારી કે ખોટી ફરિયાદ કરે કે પ્રેમ કરે, અને જો એ ફરિયાદ કરે કે તે એવા જ છે, આપણે કંઈક એવા જ છે, જવા દો ને, કે ના હોય એવું નથી, તરત જ વાળી દેશે, તરત જ છોકરા વિશે માં કે બહુ તોફાની છે, સાંભળતો જ નથી, તમારો છોકરો તો હાવ તોફાની છે, તરત માં કહેશે ને એવું નથી, હા, એટલે હું ખાલી દાખલા આપું છું, આપણને થાય કે એવું કે બનતું હશે કે જીવતા સુધી સ્મરણ કરીએ અને 24 કલાક સ્મરણ કરીએ, તો આપણને આવડે જ છે કે નહીં એવું કરતા, આવડે છે ને? જો આટલા પ્રેમમાં આટલું થઈ શકતું હોય તો, આ નારાયણ માટેનો પ્રેમ હોય તો ના થાય, ના થાય એનો અર્થ શું થયો? બસ જેવો પ્રેમ હોય એટલે થાય જ, નથી થતું એટલે એના પ્રત્યે પ્રેમ જન્મ્યો નથી। જે પ્રેમ અહીં લોકલ લોકો માટે જન્મે છે, આ જન્મે 25 વર્ષના થયા, 30 વર્ષના થયા, ત્યાં લગીને ઓળખતા નહોતા, અને એ કઈ બામણે પકડીને ભેગા કરી નાખ્યા કે હવે તો છોડું જ નહીં આખી જિંદગી સુધી, આ જીવન પતિ ને આ જીવન પત્ની, બસ તો થઈ શકે છે ને એવું? આપણે ડેલિબરેટલી કર્યું છે, થોડા વખત પહેલા કશો સંબંધ ઓળખાણ સુધા નથી, અને પછી એકાએક જસ્ટ આમ, હવે તો ચાલે જ નહીં, પાછા 7 જન્મ, આ જન્મ તો થયું નથી, 7 જન્મ આના મળે, તો આવું થઈ શકે છે ટૂંકમાં। એટલે ભગવાન આવી અપેક્ષા રાખતો હોય તો એ કઈ મૂર્ખતા ભરી કે અશક્ય વાત કરે છે એવું નથી। તસ્ય યોગિનઃ અહં સુલભઃ સુખેન લભ્યઃ પાર્થ નિત્યયુક્તસ્ય સદા સમાહિતસ્ય યોગિનઃ। આવો જે યોગી છે, જે સતત મારામાં લાગેલો છે,
તે એને માટે હું સુલભ સુખે ન લભ્ય મફ સુખે ને સરળતાથી મફત જ મળું છું એને હું મફત મળું છું સુખે ને એટલે એક અર્થ થાય અનાયાસે ન બીજો અર્થ સામાન્ય રીતે દરેક લાભની સાથે કશીક હાનિ જોડાયેલી જ હોય કઈક ગુમાવવાનું કઈક મેળવો એવું જ હોય મફત કશું ના મળે આ કેવો છે કોઈ હાનિ વગરનો પૂરેપૂરો લાભ છે આ બીજા લાભો હોય તો મળ્યા પછી ક્ષીણ થાય પાછા એને પકડી રાખવા પડે કે જતા ના રહે આ લાભ એવો છે નિરતિશય છે એટલે એક તો મળ્યા અક્ષય છે મળ્યા પછી ક્ષીણ થશે નહીં બીજા લાભ થી ચઢિયાતા પાછા લાભ હોય કે આપણને એમ થાય કે આપણને બધું મળી ગયું તરત ખાલી બીજો એનાથી ચઢિયાતો નીકળે આ લાભ નિરતિશય છે એનાથી વધીને કોઈ લાભ નથી અક્ષય છે મળ્યા પછી ક્ષીણ થવાનો નથી સુલભ્ય આવા બધા અર્થો કરવામાં આવે છે તો આવો જે યોગી છે એને હું અત્યંત સુલભ છું સરળતાથી મળું છું નિત્ય યુક્તસ્ય સદા સમાહિતસ્ય યોગિનઃ હંમેશા જેનું ચિત્ત મારામાં લાગેલું છે યતઃ એવમ અતઃ અનન્ય ચેતાઃ સન મયિ સદા સમાહિતો ભવેત તો ભાઈ આ મને શું તમે ભાષણ આપો છો કે યોગીને આવું થાય છે કે કારણ કે આવું છે માટે અનન્ય ચિત્ત વાળો થઈને તો હંમેશા મારામાં સમાહિત થા એવું ભગવાન અર્જુન જાણે કે કહી રહ્યા છે તમે સુલભ થશો તો શું થશે ભાષ્યકાર કહે છે તવ સૌલભ્યેન કેમ સ્યાત કેતિ ઉચ્યતે આપ સુલભ થશો કે સહેલાઈથી મળશો તેમાં દાડો શા વળવાનો આપને મળીને શું કરવાનું એવું જો ચિંતા થતી હોય તો ઉચ્યતે શૃણુ તત મમ સૌલભ્યેન યદ ભવતી તો આપ સહેલાઈથી મળશો એટલે શું થશે તો જો હું તને જવાબ આપું છું સાંભળ મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવંતિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમાં ગતાઃ મામુપેત્ય મને પ્રાપ્ત કરીને દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપ્નુવંતિ એક વાર મને પ્રાપ્ત કરી જાય પછી દુઃખાલય એટલે દેવાલય એટલે દેવના નિવાસ સ્થાન રહેવાનું સ્થાન દુઃખાલય એટલે દુઃખોને રહેવાનું નિવાસ સ્થાન અશાશ્વતમ દુઃખ તો દુઃખ એ પાછું રહે ને કાયમ કાયમ તો કોઠે પડી જાય સુખ રહે તો એ કોઠે પડી જાય દુઃખ રહે તો એ કોઠે પડી જાય અશાશ્વતમ તો એ પાછું કાયમ રહેનારું નથી મહાત્માનઃ પરમાં સંસિદ્ધિમ ગતાઃ આ પુનર્જન્મ જે દુઃખનું નિવાસ સ્થાન છે અને અશાશ્વત છે એને પ્રાપ્ત કરતા નથી ભાષ્યકાર કહે છે માં ઉપેત્ય માં ઈશ્વરમ ઉપેત્ય મદભાવમ આપદ્ય પુનર્જન્મ પુનરુત્પત્તિમ ન પ્રાપ્નુવંતિ કેમ વિશિષ્ટમ પુનર્જન્મ ન પ્રાપ્નુવંતિ તદ વિશેષણમ આહ દુઃખાલયમ દુઃખાનામ આધ્યાત્મિકાદીનામ આલયમ આશ્રયમ આલિયતે યસ્મિન દુઃખાનિ એતે દુઃખાલયમ જન્મ તો મને પ્રાપ્ત કરીને એટલે કે મારા ભાવને પ્રાપ્ત કરીને પુનરુત્પત્તિ કે પુનર્જન્મને પ્રાપ્ત કરતા નથી કેવા પુનર્જન્મને પ્રાપ્ત નથી કરતા તેના વિશેષણ કહે છે દુઃખાલયમ દુઃખોનું જે નિવાસ સ્થાન છે એવા જન્મને પ્રાપ્ત કરતા નથી કેવા દુઃખો આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક આ બધા દુઃખોને પ્રાપ્ત કર એ બધા દુઃખો જેમાં છે એવા જન્મને માણસ પ્રાપ્ત કરતો નથી આધ્યાત્મિક દુઃખ બે પ્રકારના છે શારીરમ માનસમ ચ તો વાત પિત્ત કફની વિષમતા થવી ધાતુઓની એ પ્રકારનું જે છે એ શરીરનું દુઃખ છે આધ્યાત્મિકમાં પણ અને કામ ક્રોધ લોભ મોહ ભય ઈર્ષ્યા ગમતો વિષય ના મળવો આ બધા છે એ આધ્યાત્મિક માનસ દુઃખો છે
मनुष्य पशु मृग पक्षी सांप स्थावर वगैरह ना निमित्ते जो दुख आवे आजुबाजू ना भूतों के जीवो बड़े दुख आवे आदि भौतिक दुखो छे यक्ष राक्षस विनायक ग्रह वगैरह ना आवेश दे बतानो दुख थाय एनाथी जन्म तो आदि दैविक दुख छे आ बधा दुखों नो निवास स्थान जे छे एवो आ मनुष्य नो जन्म छे एने मळतो नथी फरीथी न केवलम दुखालयम अशाश्वतम अनवस्थित स्वरूपम च न आपनवन्ति ईदृशम पुनर्जन्म महात्मानः यतयः संसिद्धिं मोक्षाख्यां परमां प्रकृष्टां गताः प्राप्ताः। तो आज लोको छे ए आवा दुख नो निवास स्थान एवा जन्म ने पामता नथी। पुनर्जन्म मात्र दुख नो निवास स्थान छे एटलू ज नहीं, अशाश्वतम अनवस्थित स्वरूपम तो अश्वत्थ आवती काले रहेशे नहीं, गमे त्यारे नाश पामी जशे एवं आ जन्म छे मनुष्य नो शरीर एने प्राप्त करता नथी। कौन छे लोको महात्मा नो यतयः आ महात्माओ यतियो महात्माओ एटले रजस तमो मल रहित अंतःकरणः शुद्ध सत्वः रजोगुण तमोगुण वगैरह मळथी मुक्त विशुद्ध अंतःकरण वाला थया छे जे लोको एवा महात्माओ संसिद्धि मोक्षाख्यान मोक्ष नामनी संसिद्धि ने परम प्रकृष्ट गति ने प्राप्त करे छे। अने जे प्राप्त नथी करता तेमनो शुं थाय नापनवंती महात्मा तो दुखालय अशाश्वत एवा जन्म ने प्राप्त करता नथी। ये पुनः माम न प्राप्नवन्ति ते पुनरावर्तन्ते। तो आज लोको महापुरुषो से मने प्राप्त करे छे पर जे मने प्राप्त नथी करता ए पछी दुखालय अशाश्वत एवा शरीर मा जन्म मा पाचा ने पाचा आव्या करे छे। ओम ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।